નમસ્કાર, અસ્મિતા વિશેષ સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બંને સંસ્થાઓના એક સમાન વિચારમાંથી આ પ્રકારનો જન્મ થયો છે. વિચાર એવો આવ્યો કે આજની અને આવતીકાલની પેઢીને એવા વ્યક્તિત્વનો પરિચય કરાવવો જોઈએ કે જેથી કરીને એમને મોટિવેશન માટે ક્યાંય બહાર નજર ન નાખવી પડે. બને છે એવું કે આજના સર્જકો કે આજના કલાકારો કે કોઈ પણ જે અસ્મિતાઓ છે એમની સિદ્ધિઓને આપણે જાણીએ છીએ, પણ એ સિદ્ધિઓ સુધી પહોંચવામાં એમની જીવનયાત્રા કેવી હતી એનો આપણે ખ્યાલ નથી. પરિણામે અત્યારે જેટલો આદર એમનો કરવો જોઈએ એટલો કરવાનું આપણે અત્યારે ચૂકી જઈએ છીએ. આમ કહીને રહી જવું એ યોગ્ય નથી, એટલે આ બંને સંસ્થાઓએ અસ્મિતા વિશેષ સંવાદ પ્રકલ્પની શરૂઆત કરી, જેમાં ગુજરાતની એવી અસ્મિતાઓ કે જે સર્જક છે, જે કલાકાર છે, જે સંસ્કૃતિ રક્ષક છે, જે સમાજ સેવક છે, એમને આ સ્ટુડિયોમાં આમંત્રણ આપવું અને એમની સાથે સંવાદ કરતાં કરતાં સ્વમુખેથી એમની જીવનયાત્રા કેવી રીતે આગળ વધી, એમાં કયા પડાવ આવ્યા, એમાં કેટલી ગડમથલ તેઓએ કરી એની વાત આપણે કચકડે મઢી લેવી. આ ભવિષ્ય માટેનું આર્કવાઇસ છે, જેથી કરીને આજથી 50 વર્ષ પછી પણ આ વિભૂતિઓ સાથે આપણે સંવાદ કરી રહ્યા હોઈએ એવું આપણને લાગે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં આજે છેક મુંબઈથી એક એવા સુપેરે ગુજરાતી પધાર્યા છે કે જેઓ સર્જક છે, અન્ય ભાષાઓમાં એના પુસ્તકો પહોંચ્યા છે. પુસ્તકો પહોંચ્યા છે એટલું નહીં, એમના પુસ્તકો ઉપરથી નાટકો થયા છે, ભજવાયા છે, વખણાયા છે, ફિલ્મ બની છે, અને ખૂબ અભ્યાસપૂર્વક ઊંડા અભ્યાસથી એ પોતાનું સર્જન આપણી સમક્ષ વર્ષોથી આપી રહ્યા છે. કેટલા પુસ્તકો અને શું છે એ વાત તો આપણે એમની પાસેથી જાણીશું, પણ આજે પણ ગુજરાતી સાહિત્યમાં એક ઓથેન્ટિક નામ, આધારભૂત વાત જે કરતા હોય છે એવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં એક નામ, તે શ્રી દિનકરભાઈ જોશી. શ્રી દિનકર જોશી આજે આપણી વચ્ચે છે. હું તમારા સૌ વતી તેઓનું હાર્દિક સ્વાગત કરું છું. દિનકરભાઈ, આપ ખાસ્સો લાંબો પલ્લો કાપીને અહીંયા આવ્યા છો, એટલે સૌ પહેલાં હું આપનો આભાર વ્યક્ત કરું, કારણ કે આપનું મનોબળ એટલું જોરદાર છે કે આપણી શારીરિક તકલીફોને અવગણીને પણ આ સંવાદમાં પધાર્યા છો. અમારા માટે આનંદનો વિષય એ છે કે જેને આપણે ખૂબ ઊંડાણથી વાંચનારા, આધારભૂત રીતે લખનારા, લખે તેને ચીવટથી પેશ કરનારા અત્યારના સર્જકો નથી. આજની પેઢી પણ એવી થતી જાય છે કે રોજ સવાર પડે એકાદી કવિતા કે એકાદો કોઈ લેખ ફેસબુક ઉપર ઉતારી નાખે છે. એને ધીરજ નથી, પણ ધીરજનું ફળ કેટલું મીઠું મળે અને કેટલું આવકાર્ય મળે એમનું ઉદાહરણ દિનકર જોશી છે. દિનકરભાઈ, આ નિરાંત જીવની ગોષ્ઠી છે, મારે આપની પાસેથી એ જાણવું છે કે મારી સાથે જે દિનકરભાઈ બેઠા છે એ ખૂબ નાના હતા ત્યારે કેવા હતા, કેવી રીતે મોટા થયા છે એમની વિગતે વાત આપ અમને કરો. બદાયુભાઈ, સૌ પ્રથમ તો હું તમારું જે આ છેલ્લું વાક્ય છે ને એના અનુસંધાને જ કહીશ. દિનકરભાઈ નાના હતામાંથી મોટા નથી થયા, નાના જ હતા, નાના જ રહ્યા છે. પહેલી વાત એ છે. બીજી વાત, એક બહુ જ સરસ આ આયોજન કરવા માટે, આ કલ્પના કરવા માટે, 50 વર્ષ પછીની જે પેઢી હશે એમની સામે મૂકવા માટે તમે જે આ કલ્પના કરી અને પછી જે આયોજન કર્યું વિશ્વકોશ ટ્રસ્ટને અને તમને, બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ. થેન્ક યુ સર. એક બહુ સરસ આયોજન છે આ. તમારી વાત સાચી છે કે ઘણા વખતથી આપણે આ વખતે વિચારણા કરતા હતા, આપણે 6 મહિનાથી મારું સ્વાસ્થ્ય કંઈ ને કંઈ પ્રોબ્લેમ, પ્રશ્ન ઊભા કરતું હતું અને આપણે જલ્દી મળી શકતા નહોતા. હાજી.
પણ આ વખતે મેં નક્કી કરેલું તળપદી ભાષામાં કોઈ સ્વાસ્થ્ય કી એસી તેસી જવું જ છે અને વાત કરવી જ છે. કારણ કે જે વાત કરવી છે એ વાત કરવાની પછી રહી જશે, પછી એ વાત કોણ કરશે, મારે કરવી છે કોણ કરશે, બીજા ઘણા બધા મિત્રો વાત પોતપોતાની કરશે પણ મારી વાત તો શું. અને એટલે મને તમે અહીંયા સુરેશ દલાલ કહેતા એમ ઉઘાડા થવાનું નથી પણ ખુલવાનું છે. વાહ, ઇન્ટરવ્યુ એટલે તો ખુલવાની જે તક આપી છે હું આભાર માનું છું તમારો. હવે પ્રશ્ન પહેલો છે કર્યો તમે, જિંદગી નામની એક યાત્રા એના બે છેડા, એક છેડો જન્મ અને બીજો છેડો મૃત્યુ, એ બંને છેડા વચ્ચે આખી જિંદગી જીવનારને પોતાને તો કાંઈ ખબર જ હોતી નથી, ક્યારે જન્મ્યો, ક્યાં જન્મ્યો, જન્મ વખતની કંઈ કંઈ પણ પ્રશ્ન હોય એને તો 5 વર્ષનો થાય પછી કોઈ કહે કે તારું આમ થયું હતું ત્યારે ખબર પડે અને એને માની લેવાનું, એમાં કોઈ સચ્ચાઈ છે કે નહીં આપણે જાણતા નથી. જીવનના પહેલા છેડા વિશે જિંદગી જીવનારને કાંઈ જ ખબર નથી. એ જ રીતે જિંદગી જીવનારને જે બીજો છેડો છે મૃત્યુ એના વિશે પણ શું ખબર છે? કંઈ જ ખબર નથી. એ આવે છે ક્યારે, જાય છે ક્યારે, કેવું હોય છે ને કેવું નહીં એની કાંઈ માહિતી નથી. જે કહેવામાં આવે એ વખતે તો એ સમજી નથી શકતો, જન્મ વખતે તો એને સમજ પડે છે કહેવામાં આવે છે એ. તો હવે જન્મ પૂરતી હું વાત કરું, મારા મોસાળનું ગામ ભડી ભંડારિયા ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં 1937 જૂનની 30મી તારીખે. અચ્છા, વાહ. એવું કહેવાય છે કે પેલી થાળી વગાડતા, મારે પહેલાં 3 બહેનો, 3 બહેનો પછી મારો જન્મ, એટલે થાળી વગાડેલી મસાળના ઘરમાં. દીકરો આવ્યો, દીકરો આવ્યો, એ થાળી મને સાંભળી નથી પણ વગાડેલી એ જે કહે છે. આ દીકરો જે આવ્યો મસાળમાં, એ દીકરો પછી રહેવા તો પોતાના પૈતૃક વારસાનું બાપનું ગામ હતું બાજુમાં જ, તે ભડી ભંડેરાથી બાજુમાં 5-1 કિલોમીટર દૂર. અને એનું નામ તમને જો એકવાર બોલીશ તો યાદ નહીં રહે, તમારે 2-3 વાર એનું ગોખવું પડશે. અચ્છા, નાગધણીબા. નાગધણીબા, નાગધણીબા. હા, વાહ. ભણી ભંડારિયા અને નાગધણીબા. વાહ. નાગધણીબાનું ઘર, 800 માણસની વસ્તી, ગામમાં લાઇટની તો વાત છોડો, બસ નહીં, ટ્રેન નહીં, શાળા નહીં, દવાખાનું નહીં, કશું, પાણી ભરવા પણ ગામને 12-1 કિલોમીટર દૂર નદીએ જવાનું. આવું આ ગામ. અને આ ગામમાં થોડો વખત રહ્યા, થોડો વર્ષ, પણ એ ગામમાં જે થોડા વર્ષ રહેવાના આવ્યા એમાં કેટલીક એવી વસ્તુઓ આજે હું યાદ કરું છું ત્યારે મને ખબર પડે છે કે કેટલું બધું આજે એવું જીવતું રહ્યું છે અંદર કે જાણે મને ઘડ્યો છે. કે વાત, વાહ. આ ગામમાં સ્કૂલ તો હતી નહીં, શાળા તો હતી નહીં, પણ પહેલી વાર પાટી પેન લઈને એક નિવૃત્ત વયોવૃદ્ધ કાકા બેસતા, છોકરાઓને બોલાવતા, એ 4-5 વર્ષનો હશે, 3-4 વર્ષનો, એ પહેલાંનું યાદ નથી, પણ ત્યાં હું ગયો અને પહેલી વાર એકડો ઘૂંટેલો એવું આજે મને ઝાંખું ઝાંખું યાદ છે. અચ્છા, આ ગામમાં. પણ પછી જાજુ રહેવાનું એ બન્યું નથી. આ ગામમાં જ્યાં સુધી રહ્યા બાપુજી મુંબઈ મૂળજી જેઠા માર્કેટમાં, અમે અહીંયા નાગધણીબા દર મહિને મને ઓર્ડર આવે ની રાહ જોવાની, ખર્ચીની, ખર્ચીના દિવસો હતા, એ અઠવાડિયામાં 1 વાર ટપાલી આવે ભડી ભંડારિયા ગામથી, અને આવવાનું હોય ત્યારે ચોરે બધા ભેગા થઈએ. અચ્છા, ટપાલી આવવાનું છે અને ટપાલી
વીણી વીણીને કાગળ કે સંદેશા હોય, એલા ભાઈ તું આને આપી દેજે, એલા ભાઈ તું આને આપી દેજે, એમ બધા બે ચાર પાંચ જણા જે બેઠા હોય એને આપી દે. આ જગ્યાએ થોડો વખત રહ્યા, પણ આ થોડા વખતનો તમને નાનકડી એક બે પ્રસંગ કહું. હાજી જરૂર. અમારે ત્યાં સાપ બહુ નીકળતા. અમે એરુ કહીએ, એરુ એને એરુ નીકળે ને, એને મોટો જીવ કહેવાય, એને ઘરમાં મોટો જીવ નીકળ્યો એટલે એરુ નીકળ્યો. આ એરુ નીકળે એટલે એને પકડવા માટે અમારામ ભાઈ કરીને એક બાવ એક્સપર્ટ પકડી લે મોઢેથી સાપને. અચ્છા. અને સાપ પછી વીણના હાથ ઉપર મીટરાય એ મેં જોયેલું છે. અને પછી એ સાપને ગામને પાદર જઈને છૂટો મૂકે. આ જોતા મને બીક લાગે. ત્યારે હું ચાર પાંચ વર્ષથી વધારે નહીં હોઉં કદાચ, પણ એ પ્રસંગ યાદ રહી ગયો છે. અંબારામભાઈને મેં પૂછ્યું, કાકા તમને બીક નથી લાગતી આ એરું કોડી જવાની? અને ત્યારે એમણે હસતા હસતા કહેલું, દીકરા એરું કોડે નહીં, એના મોઢે તાળું હોય અને એ તાળાની ચાવી ભગવાન આગળ હોય. અચ્છા. ભગવાન એનું તાળું ખોલે ચાવીથી તો જ કરડે, એટલે એનાથી બીવાનું નહીં. અચ્છા. એક મનમાં ત્યારથી એક સવાલ મનમાં થઈ ગયો હશે એમ આજે મને લાગે છે, કે ભગવાન તાળું ખોલે મોઢેથી એરું તો જ કરડે, નહીં તો એરુંથી બીવાનું નહીં. એરુંથી બીવશું, નથી બીવું નહીં. આજે જો સાપ જોવા જવાનું હોય, સાપ સામો આવતો હોય તો બીક લાગે છે, પણ અંબારામભાઈ ત્યારે યાદ આવે છે કે બીવાનું નહીં. ઉપરવાળો જ્યારે કહેશે ત્યારે જ એરું આવશે, ઉપરવાળો નહીં કે ત્યાં સુધી બીવાનું કામ નથી. આ એક સંસ્કાર એ વખતે થયેલા અને મને આજે યાદ આવે છે. અંબારામભાઈ અચ્છા તો બધા વર્ષો થઈ ગયા, પણ આ એક બીજ રોપાયેલું. એક બીજી વાત કહું તમને, મારા બાપુજીના મોટા ભાઈ એને અમે જી બાપા કહેતા. જી બાપા? જી બાપા. આજે જી પપ્પા કે એવું કંઈક કહે છે, એ જી બાપા કહેતા. ઘરેથી સવારે નાવા માટે નદીએ જવાનું, જી બાપા કાકા મોટા કોક બે ચાર વડીલો ખભે ધોતિયા ને ટુવાલ ને બધું લઈ મીઠો વાળી બગલમાં મૂકી નદીએ જાય. અમે છોકરાઓ એમની આંગળીએ. અચ્છા. નદીએથી નાહીને પાછા ફરતા હતા રોજની જેમ, નાવાનું, કપડાં ધોવાના, કપડાં સુકવવાના, શંકરના મંદિરે આરતી કરવાની, પછી ઘરે આવવાનું. અચ્છા. જી બાપાની આંગળીઓ વળગીને આવતો હતો. બાપુજી નહોતા, જી બાપા હતા અને મોટા વડીલો વાતો કરતા હતા. વાતો કરતા કરતા શું વાતો હતી સમજાણી નહીં, પણ જી બાપા કોકની વાત કરતા કરતા બોલ્યા, અરે એની તો, અને ગાળ બોલ્યા. અચ્છા. અહીં કોઈક અપશબ્દ બોલ્યા, એનો અર્થ મને ક્યારે ત્યારે સમજાવ્યો નહોતો, એ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો હતો. એ બોલ્યા અને સાથે હતા એ બધા હશે, અરે વાહ સાચી વાત નહીં કરી, એમ કરી એ બોલ્યા. મને થયું આ શું હશે. સાંજે ઘરે આવ્યા, સાંજે જી બાપા ઘરમાં બેઠા હતા, ત્યાંથી બુમર, એ દીનુ અહીંયા હું ફળિયામાં રમતો હતો, પથ્થરો કાઢતો હતો ફળિયામાં. અચ્છા. જી બાપા ફરી વાર બોલાવ્યો, એટલે સાંભળતો નથી અહીંયા? અને મેં કહી દીધું, મારે આવવું તો છે જી બાપા, પણ આ પથ્થરો એની માનો, એ જ શબ્દ જે જી બાપા બોલ્યા હતા. અચ્છા. એ જ શું બોલ્યો તું? જી બાપાનો ચરો મરો ફરી ગયો, મારો કાન પકડ્યો, ફરી વાર બોલ, ક્યાંથી બોલ્યો આવું, ક્યાંથી શીખ્યો? એક લાફો માર્યો. મને તું તમે બોલ્યા ત્યારે તો બધા હસ્યા હતા, મને શું કામ મારો છો? જી બાપા લેવાઈ ગયા, એનો ચરો સુકાઈ ગયો, મારી પાસે આવ્યા,
માથે હાથ ફેર્યો અને કહ્યું, દીકરા બીજા ગમે તે બોલાય, તારે આવું બોલાય નહીં, યાદ રાખજે તારે આવું ન બોલાય. ભદ્રવભાઈ, હાજી, લગભગ 80 વર્ષ થયા આ શ્રીમતને. આ બધી ગાળ ત્યારે સાંભળી હતી, એ પછી અનેક સાંભળી છે, અનેક અપશબ્દો સાંભળ્યા છે. બધા અપશબ્દો અર્થમાં હવે આવડે છે, નથી આવડતો નહીં, બધા અપશબ્દો ખબર છે, હવે જાણી લીધો. પણ ઘણી વાર કોઈની જોડે બોલવાનું થાય ત્યારે સાંભળ્યા પણ છે, પણ વળતા બોલાયા નથી. મને તરત જીબપ્પા યાદ આવે છે કે દીકરા તારાથી આવું બોલાય નહીં. શું કામ ન બોલાય એ ખબર નથી, પણ આજે તે દિવસે કાને પડેલી વાત છે ને, આજ આટલા વર્ષે એમ થાય છે કે મારાથી બોલાય નહીં, આ એમને એમ રહ્યું છે. નાગધણીબામાં બહુ થોડું રહ્યો અને પછી મુંબઈ આવ્યા. મુંબઈમાં બાપુજીએ કોરડી લીધેલી, ત્યાં બધા રહેવા આવ્યા અને મુંબઈમાં પછી કાંદીવલીમાં રહ્યા. કાંદીવલીમાં ઘરની સામે સ્કૂલ, કાંદીવલી બોયઝ એન્ડ ગર્લ્સ સ્કૂલ, એક મોટા ઓરડામાં હિંમતલાલ માસ્તર, જેને બુઢા માસ્તર ગામ આખું કહેતું. ગામ તો બહુ નાનું કાંદીવલી, બુઢા માસ્તર, બુઢા માસ્તર એ કોઈ દી જોવાના જ નહોતા, ગામ આખું એને બુઢા માસ્તર કહેતું. અને બુઢા માસ્તર ગામના છોકરાઓ 30, 40, 50 એક એક ખૂણામાં ભેગા કરીને બેસા રહે ઓરડામાં, અને બધા ક્લાસ પોતે જ લે. અચ્છા, પહેલું ધોરણ એ ભણાવે, ત્રીજું ધોરણ એ ભણાવે, ચોથું ધોરણ એ ભણાવે. ત્યાં મને દાખલ કર્યો તો મને યાદ આવે છે, હાથમાં નાળિયેર માળા, ગળામાં કપાળમાં ચાંડલો, નવા કપડા, અને બા બાપુજી બંને બાજુ ચાલતા ચાલતા મને બરાબર યાદ છે, સરસ્વતી સરસ્વતી તું મોરી માં એમ કરતા બોલતા બોલતા ત્યાં ગયા. બુઢા માસ્તરને પતાસા આપ્યા, પતાસા વેચાણા. આ બુઢા માસ્તરે એક બીજો પાઠ શીખ્યો. મુંબઈમાં એ દિવસોમાં ભદ્રવભાઈ, હાજી, કોલેરા બહુ થતો. ચોમાસાની શરૂઆત થઈને પહેલો વરસાદ આવે એટલે કોલેરાના ઇન્જેક્શન ઘરે ઘરે લેવા પડે, બધા મૃત્યુથી કોલેરાથી બહુ ડરતા. આજે આપણે જે વેક્સિન કહીએ છીએ ને, જે આ કોવિડનું, એ વેક્સિન ત્યારે કોલેરાનો રસી કહેતા. ઘરે ઘરે ડૉક્ટર આવે, કેમ્પ કરે અને બધા ઇન્જેક્શન લે. સ્કૂલમાં કેમ્પ કર્યો, બધા ઇન્જેક્શન લીધા હતા. હિંમતલાલ માસ્તર, બુઢા માસ્તરે ઇન્જેક્શન લીધું નહીં, નહીં નહીં, બધાને અપાવ્યા, પોતે ના લીધું. અચ્છા, એટલે એક ડૉક્ટર ત્યાં હતા અને કીધું, સર માસ્તર તમારે નથી લેવાનું ઇન્જેક્શન? તો કે ના ભાઈ, મારે નથી લેવું. તો કે ઉપર વાળો વાત નહીં જોવે, લઈ લો ઇન્જેક્શન. તો આને કહ્યું કે તારી વાત સાચી ભાઈ, પણ ઇન્જેક્શન લઈશ તો ઉપર વાળો વાટ જશે. તો કે એની ખાતરી તો ન અપાય, ડૉક્ટરે કહ્યું એની ખાતરી તો ન અપાય, એ તો એ જ આપી શકે. સર કે એલા, જો એ જ ખાતરી આપવાનું હોય તો મારે તારું ઇન્જેક્શન શું કામ લેવું જોઈએ, હું એની પાસે જ ખાતરી ન માગું. હવે આ ઈશ્વર ઉપરની જે શ્રદ્ધા એને મને છે ને, આ આટલા વાક્યમાં આજ સુધી મારી પાસે રહી છે. આજ સુધી કોણ જાણે કેમ આજે મને એમ લાગે, મુશ્કેલીઓ તો જીવનમાં બધા હોય, નાની મોટી આવે અને જ્યારે આવે છે ને, સાવ નાની હોય પણ આપણને બહુ મોટી લાગે, એમાં કોઈ શક નથી. એ જતી રહે પછી લાગે, ઓહો કેવું દુઃખ હતું, અરે ભલા માણસ કાંઈ નહોતું, એની કરતાં કેવું મોટું દુઃખ દુનિયામાં હોય છે, પણ આપણું મોટું લાગે છે આપણને. આ બુઢા માસ્તરે આજે થોડું શીખવાડ્યું, કિશોર વાંચન માળા, ઇતિહાસ ને, ભૂગોળ ને, વિજ્ઞાન ને, ગણિત ને, દાખલા, એ તો બધું ઠીક છે,
પણ આ બધું જે યાદ રહી ગયું ને ભદ્રાયુભાઈ, મને લાગે છે મારા સાચા શિક્ષકો આ જ હતા. આજ થોડુંક ભાવનગરમાં આવ્યા, પછી કાંદીવલીમાં થોડુંક ભણ્યા, પછી ભાવનગર આવ્યા. કાંદીવલીમાં વચ્ચે કાંદીવલી વિદ્યાલય એક નવી શાળા એમાં દાખલ થયા, થોડુંક પાંચમું છઠ્ઠું કે સાતમું ધોરણ. અને પછી ભાવનગરમાં આવ્યા. ભાવનગરમાં હું 5 વર્ષ રહ્યો. આ દરમિયાન આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગર 8મું, 9મું, 10મું અને 11મું આ બધા ધોરણ, 11મું ધોરણ ત્યારે મેટ્રિક હતું, મેટ્રિક હતું બરાબર. અહીંયા રહ્યા એ 4 ધોરણ રહેવા પહેલાં એક અણધાર્યો પ્રસંગ બન્યો. શું થયું હશે કોણ જાણે, પડી ગયો ક્યાંકથી કે કેમ કંઈ યાદ નથી, પણ કમર તૂટી ગઈ સાવ એમ. હા, કમર કરોડરજ્જુ, ના હાડકા મણકા, ના ઉઠાય ને બેસાય ને સુવાય ને પડખું ભરાય. ઓહો, ભાવનગરના ડૉક્ટરે પ્લાસ્ટર કર્યું, મુંબઈ લઈ ગયા પ્લાસ્ટર સાથે સુતા સુતા ટ્રેનમાં. શરીર ઉપર એક પણ વસ્ત્ર નહીં, પગ પાયા સાથે બાંધેલા, પગ. અને આ અવસ્થામાં મુંબઈમાં 2 વર્ષ સુવે રહ્યું. આ જ અવસ્થામાં 2 વર્ષ સુધી મુંબઈમાં સૂતો રહ્યો. ડૉક્ટરે બીજો કોઈ ઈલાજ જ નથી કે આમાં સૂતા રહેવાનું. આ 2 વર્ષ મને જોવા જે આવે મને આજે યાદ છે. જે જોવા આવે ને એ બધા થોડીક વાર વાતો કરે, અને પછી મારા અસ્તિત્વને ભૂલીને પછી અંદર અંદર એમ કે, ત્યારે અર્થ નહોતો સમજાતો, હવે સમજાય છે. આ છોકરો મોટો થઈને બાપનું નામ રાખે એવું કાંઈ લાગતું નથી કે હવે. અને પછી ભદ્રભાઈ એક મોટો મને લાભ કે ગેરલાભ એ થયો, 2 વર્ષ સુધી ઘરમાં એક ટેબલ ઉપર સુઈ રહેવાનું, અંધર્વસ્ત્ર અવસ્થામાં શરીર ઉપર કપડું વીંટાડી રાખેલું હોય, ખવડાવે કોક, બીજું બધું કોક કરે. આ અવસ્થામાં સૂતો હોઉં કે હું જાણે છું જ નહીં એમ માની, બપોર વચ્ચાળે આખા મકાનના બૈરાઓ, એમાં મારા બા પણ હોય, મારી બહેનો પણ હોય, પાડોશો, કાકી માસી આજુવાળા એ બધા ભેગા થાય, અને એ જે વાતો કરતા ત્યારે સમજાતું નહોતું, પણ એની કેટલીક એવી વાતો કરતા કે એનો અર્થ પછી સમજાઈ ગયો. અચ્છા, એટલે હું કંઈક વધારે ડાયો થયો ખરો એની વાતોથી, એમ મને ત્યારે લાગેલું અને આજે લાગે છે. અહીં 2-2.5 વર્ષનું જે આપદા હતી વેઠી લીધી, પૂરી કરી. સામળદાસ કોલેજ ભાવનગરમાં 2-3 મહિના ભણ્યો. હું વચ્ચે અટકાવીને એક પ્રશ્ન પૂછું. હાજી, કે મુંબઈ પિતાશ્રી પહેલેથી મુંબઈ હતા, હાજી, તો પછી કેમ આપે સ્થાન ફેર કરતા રહેવું પડ્યું? સ્થાન ફેર એટલા માટે કરતા રહેતું પડ્યું કે દરેક મહિને 50 રૂપિયાની ખર્ચી જોતી હતી, અને 50 રૂપિયાની ખર્ચી નહોતી એટલે એ રડવા જવું પડે બધું બાપુજીને. બાપુજી મુંબઈ ગયા, 14 વર્ષની ઉંમરે ગયા હતા એમ કે છે. અચ્છા, એ ગયા, નોકરીએ લાગ્યા, અમને બધાને લઈ જઈને ત્યાં રાખી શકે એવી અવસ્થા આર્થિક નહોતી, એટલે અમે નાગધણીબામાં અને પછી ભાવનગરમાં મહિનો થાય મની ઓર્ડરની રાહ જોવાની. અને એટલે એ 4-5 વર્ષ એ રીતે ભાવનગરમાં રહ્યા. અને આપના જીવનમાં આપણે પિતાશ્રીની વાત કરી, પણ આપના માતાજીએ આપને જીવનમાં ઉછેરમાં પણ એવું યોગદાન તો ચોક્કસ આપ્યું હોય,
તો એમના સ્મરણ પથારી વર્ષ અવસ્થામાં રાતના 11 વાગ્યા સુધી મેં એમને સારવાર કરતા, સેવા, મારી સેવા કરતા જોયા છે. અચ્છા, કરવી જ પડે. અમે 3 બહેનો મોટી મારી કરતા, અને મારી પછી પણ 2 ભાઈ. ઓકે, તો આ બધા છોકરાઓનો સંભાળ લેવાનું કામ બાનું, નોકર ચાકર કે એવું તો ઘરમાં હતું નહીં. બા ભણેલા હતા, લખતા વાંચતા આવડતું. અચ્છા, એથી વિશેષ નહીં, પણ લખતા વાંચતા આવડતું. એટલે ક્યાંક રામાયણની ચોપડી હાથમાં આવે તો 2 પાના ઉથલાવીને મને આપે, લે આવે તું વાંચ. અચ્છા, એમ મને આપે. અને મેં આ પથારી વર્ષ અવસ્થામાં ભદ્રાયુભાઈ પહેલાં જે પુસ્તકો વાંચ્યા ને એની સાથે તમને સાંકળી લઈએ આપણે વાત. જે પુસ્તકો વાંચ્યા એમાં રામાયણ પહેલું પુસ્તક. ઘરના મેળા ઉપર કોઈક પેઢી દર પેઢી કોણ જાણે ક્યારનું હશે, ગિરધરકૃત રામાયણ એમ, વાલ્મીકીનું કે તુલસીદાસનું નહીં, ગિરધરકૃત રામાયણ જે પદ્યમાં છે. પણ એની અંદર ચિત્રો ઘણા હતા. હનુમાન પહાડ લઈને કૂદતા હોય સમુદ્ર ઉપર, આવા બધા ચિત્રો પાર વગરના. એટલે ચિત્રો એ મને બહુ જ કલ્પનાની બહાર લઈ ગયા છે. એ રામાયણના ચિત્રો મેં જોયા, મને અત્યંત આનંદ થતો. અને ચિત્રો જોયા પછી પથારી વર્ષ અવસ્થા એટલે સામે દિવાલ દેખાય, બીજું તો કાંઈ હોય નહીં, પણ એક બારી, બારીમાંથી બહાર જોઈએ આકાશ દેખાય, આકાશનો ટુકડો, અને એ આકાશના ટુકડામાંથી પંખી ઉડતું દેખાય. તો બહુ જ રોમાંચ થાય, આ પંખી આમથી આમ આકાશમાં ક્યાં ઉડે છે. રવીન્દ્રનાથ ટાગોરને ડાકઘર, વાહ, પેલો અમલ, એ તો બહુ વખત પછી વાંચ્યા, પણ વાંચ્યું ત્યારે આ ડાકઘર અને અમલ ને શું થયું હશે એ મારે પોતાનો અનુભવ છે. મને ઘણી વાર મેટ્રિક સામદાસ કોલેજની વાત કરતો હતો. સામદાસ કોલેજમાં 2 મહિના 3 મહિના ભણ્યો, વધારે ભણવા ના મળ્યું. કારણ કે એ વખતની સૌરાષ્ટ્ર સરકાર, સૌરાષ્ટ્ર સરકારે એક કાયદો કર્યો કે કોઈ નોકરી કરતો, સરકારી નોકરી કરતો એ ભણી શકે નહીં, ભણી શકે નહીં. ભણવામાં ધ્યાન ન આપી શકે, નોકરીમાં ધ્યાન ન આપી શકે, એટલે સરકારી વહીવટીતંત્રમાં નુકસાન થાય અને શિક્ષણને નુકસાન થાય. અચ્છા, આવી એક માન્યતા એ વખતે ક્યાંથી સૌરાષ્ટ્ર સરકારના કોઈક મિનિસ્ટરોના મનમાં આવી ગઈ. અચ્છા, અને અમલમાં મુકાઈ ગઈ. અને હું ભણતો હતો કોલેજમાં, અને સાથે સાથે ભાવનગરની કલેક્ટર ઓફિસમાં 70 રૂપિયાનો પગારે નોકરીમાં પણ દાખલ થઈ ગયો હતો. પરિણામ એ આવ્યું કે મને કહેવામાં આવ્યું કાં તો નોકરી કર ને કાં તો ભણ. મારે 70 રૂપિયા જોતા હતા ઘરમાં. 17 કે 18 વર્ષની ઉંમરે હું નોકરીમાં કલેક્ટર ઓફિસમાં ભાવનગર શરૂ કર્યું, કોલેજ છોડી દીધી. મને કહ્યું પ્રિન્સિપાલે, દીકરા કોલેજ છોડમાં, આ સરકાર તને શું આપવાની છે? ત્યારે મેં કહેલું, સાહેબ સરકાર 70 રૂપિયા આપે છે અને મારા ઘરમાં 70 રૂપિયાની મને જરૂર છે. આમ આજે ભાવનગરની સામદાસ કોલેજમાં દરવાજા પાસે એક મોટું પાટિયું શિલાલેખ છે, એમાં 100 વિદ્યાર્થીઓના નામ એમણે લખ્યા છે કે કોલેજમાં ભણેલા 100 વિદ્યાર્થીઓ. એમાં પહેલું નામ મોહનદાસ કરમચંદ ગાંધીનું છે, અને 65મું કે 66મું નામ દિનકર મગનલાલ જોશીનું છે. ત્યારે મને નવાઈ લાગે કે આ મોહનદાસ ગાંધી 2 મહિને ભણ્યા આ કોલેજમાં, અને આ દિનકર જોશી પણ 2 જ મહિને ભણ્યા. આટલી સરખામણી બંનેમાં છે, બીજું તો કઈ સરખામણીમાં છે. નોંધ લેવા જેવા છે, 2 મહિના ભણ્યા તો પણ જોયે ત્યારે મને ખરેખર હસવું આવેલું. આ બે જણ સરખા, પણ કોલેજ કાળ જે વીત્યો એ તો
થોડા સમયનો રહ્યો, પણ જે તમે મેટ્રિક એ વખતે કહેવાતું એમાં સુધી પહોંચ્યા એટલે ભણવામાં દિનકરભાઈ કેવા હતા? ભણવામાં દિનકરભાઈ બહુ સારા હતા. એમ? હા, બહુ સારા હતા. હું સાથે ઠોકીને કહી શકું, આજે તે હું ક્લાસમાં મારો નંબર પહેલો બીજો જળવાયેલો, હંમેશા હંમેશા જળવાયેલો છે. માર્ક્સ એ વખતે આજની જેમ જ હતું, માર્ક્સ પણ મને પૂરતા મળેલા છે. મને કોઈ શિક્ષણની દ્રષ્ટિએ કાંઈ જેને કે નાપાસ થયો કે માર્ક્સ ઓછા આવ્યા એવું નથી થયું. અને જાતે જ બધો અભ્યાસ કરતા હતા કે અત્યારના જેમ ટ્યુશન? હા, ટ્યુશન ક્લાસ ત્યારે હતા. મમ્મી પપ્પાએ બહુ પાછળ પડવું પડે એવું જ અત્યારે ચાલે છે? ના, અત્યારે નહોતું. ત્યારે શું ભણીએ છીએ મમ્મી પપ્પાએ હજુ પૂછ્યું નથી એમ લાગે છે. સાચી વાત છે, કોઈ દિવસ પૂછ્યું હોય. અને ટ્યુશન તો ત્યારે હતા જ નહીં. એકવાર મને મેથેમેટિક્સ નહોતું આવડતું. મેથેમેટિક્સમાં એ પ્લસ બી, એ માઇનસ બી, ત્યારે મને નવાઈ લાગે કે અમાંથી બહુ જાય ક્યાં, ત્રણમાંથી બે ઓછા થાય તો એક રહે, પણ અમાંથી બહુ ક્યાં જાય, આ મને સમજાતું નહીં. એકવાર એક શિક્ષક પાસે એક મહિનો ટ્યુશન રાખેલું. અચ્છા. અને ટ્યુશનને અંતે મહિનો પૂરો થયો ત્યારે એમણે 5 રૂપિયા મને કહેલા, હું 5 આપવા ગયો ત્યારે મને વઢાતા, જા ભાઈ જા ઘરે, જ 5 રૂપિયા લઈને શું આવ્યો કે હવે આવડી ગયું ને, શીખી લીધું ને, જા ભાઈ જા. અચ્છા. આ પહેલું ટ્યુશન ખરું. આપ કઈ સ્કૂલમાં ભણ્યા હતા? કાંદીવલીમાં જે સ્કૂલમાં મેનેજિંગ કમિટીમાં આજે હું છું, એ વખતે એનું નામ હતું કાંદીવલી વિદ્યાલય. આજે તો ત્યાં 20,000 વિદ્યાર્થીઓ છે, મને ખ્યાલ છે, એટલે જ મેં આ પ્રશ્ન પૂછ્યો. 20,000 વિદ્યાર્થીઓ, અને નર્સરીથી માંડી એમએ એમકોમ બધું જ છે, એમએસસી બધું જ છે, ઓટોનોમસ કોલેજ છે. એટલે આજે તો ઘણું મોટું થઈ ગયું, પણ જ્યારે અમે ભણતા 3 ઓરડા આ બાજુ, 3 ઓરડા આ બાજુ, આ રીતે કાંદીવલી વિદ્યાલયમાં જે ભણતા હતા એ મેનેજિંગ કમિટીના વરિષ્ઠ સદસ્ય તરીકે પણ રહ્યા, એટલો પ્રોગ્રેસ તો કોણ જાણે, પણ અત્યારે હેમાં મેનેજિંગ કમિટીમાં ખરા. એક બીજી વાત કહું, ભાવનગરની કલેક્ટર ઓફિસ નોકરી છોડીને રેલવેમાં નોકરી મળી. રેલવેમાં 110 રૂપિયા મળતા, કલેક્ટર ઓફિસમાં 70 રૂપિયા મળતા. મારી માનો એવો આગ્રહ હતો કે તું રેલવેમાં જા, પછી જો સ્ટેશન માસ્તર થા તો કોઈ નાનું સ્ટેશન તને આપે તો ત્યાં ગામમાં એક નાનું ઘર હોય આપણું, કાંઈક દૂજાણું ઢોર રાખ્યું હોય ગાય, તો તને તારી તબિયત 3 વર્ષની માંદગી ખાધી છે એટલે હવા પાણીમાં ચોખ્ખી રહે અને ગાયનું દૂધ મળે. અચ્છા. અને તને 100 રૂપિયા મળતા હોય તો અમને કોઈ માયરાય મરે નહીં. અમે મને એ ત્યારે થયું કે મારા 100 રૂપિયાથી ઘરમાં કોઈ મર્યું મરે નહીં, એટલે આ બધાને જીવાડવાનો જવાબદારી મારી જ છે. હા, એક વિચાર આવી ગયેલો અને હું રેલવેમાં આવ્યો. 110નો પગાર, 40 રૂપિયા મેસના કાપી લે રેલવેવાળા, 70 રૂપિયા તમારી પાસે આવે, 70માંથી 50 ઘરે મોકલવાના, અને બાકી જે 20 રહ્યા એમાં તમારા ચા નાસ્તો કપડાની ધોલાઈ દાઢી જે કરવું કરવું હોય કરો. આ સંજોગોમાં મને વિરમગામ પોસ્ટિંગ મળ્યું. અચ્છા. વિરમગામના સ્ટેશન માસ્તરના હાથ નીચે મારે કામ કરવાનું, અને આજુબાજુના સ્ટેશન, નાના નાના સ્ટેશનો ઉપર જે રિલીવિંગ માસ્તર તરીકે મારે જવાનું. ઓકે. પહેલા દિવસે ફિલ્મગામનું સ્ટેશન યાર્ડ, માર્શાલિંગ યાર્ડ કહેવાય જેને, રે 500-700 વેગન પડ્યા હોય ત્યાં, 4 વ્હીલર હોય, 8 વ્હીલર હોય, વ્હીલરના ઘણા પ્રકાર હોય વેગનના,
મને કહેવામાં આવ્યું કે યાર્ડમાં જઈને આજનો વેગનનો રિપોર્ટ તમે તૈયાર કરો. હવે નિયમ એવો કે રાતના 12 વાગે યાર્ડની અંદર જેટલા વેગન ભરેલા હોય, જેટલા ખાલી હોય, કેટલા દિવસથી રોકાયેલા છે, આનો બધી વિગતો હેડ ઓફિસને આપવાની, રિજિયનલ ઓફિસને. મને કહ્યું તમે રિપોર્ટ તૈયાર કરી નાખો. ગઈકાલનો રિપોર્ટ લઈને હું આજ ગયો ત્યાં, કાંઈ સમજાય નહીં, કાંઈ સમજાય નહીં. આટલા બધા વેગન, પગની ચંપલ પહેરાતા એની પટ્ટી તૂટી ગઈ, અને પથરાળ જગ્યાએ આમથી આમ નામથી આમ જોયા કર્યું, પણ કાંઈ વેગન સમજાયા નહીં. 19-20ની ઉંમર હશે. એક સાંધાવાળો આગળ એક લાઈન ઉપર બેઠેલો, સાંધાવાળો પોઈન્ટ્સમેન જેને આપણે કહીએ, કમાકો ખાઈ બેઠો બેઠો. એણે મારી અવદશા જોઈ, એ સાહેબ અહીંયા આવો, અહીંયા આવો કે. હું ત્યાં ગયો. કામ ઉજાણા છો કેમ કે? હું તો આ રિપોર્ટ તૈયાર કરવો છે ને, આ તો આમ છે ને, આ તો આમ છે ને, આમાં રેઝોલ્યુ જીઆર અને જીઆર કે ગવર્મેન્ટ રેઝોલ્યુશન, રેઝોલ્યુશનમાં તો આમ લખ્યું છે, આમાં તો આમ છે. પેલો કે સાહેબ, જીઆરની વાતું જીઆરમાં હોય અને લાઇનની વાતું લાઇનમાં હોય. અત્યારે આપણે લાઇનમાં છીએ, બેહો, અડધી અડધી ચા પીએ કે. અડધી અડધી ચા પીધી અને પછી મને કે કાલનો રિપોર્ટ કાઢો કે. મેં કાઢ્યો. તમે અહીંયા આટલું ઉમેરો, અહીંયા આટલું વાત કરો, અહીંયા આટલું ઉમેરો, અહીંયા આટલું વાત કરો, બાકી રહ્યું ટેલી કરી લો, એટલે આજનો રિપોર્ટ તૈયાર કે. કીધું એ કેવી રીતે થાય? કે સાહેબ, આ કાંઈ જીવતરનો રિપોર્ટ નથી, આ રેલવેનો રિપોર્ટ છે ને, રેલવેનો રિપોર્ટ તો આમ જ કાઢીએ ને તો જ હાલે. આ પાઠ હું ત્યાંથી શીખેલો કે જીવતરનો રિપોર્ટ જુદો હોય અને વ્યવહારિક જીવનનો રિપોર્ટ જુદો હોય. પાછું વ્યવહારિક અને ઘણી વાર એમ થયું છે, આ જે પાઠ આ સાંધાવાળે શીખ્યો હતો ને, ભદ્રભાઈ કહેવાય કે ન કહેવાય મને ખબર નથી, પણ ત્યાર પછી સરકારી નોકરી કરી બેંકમાં, 40 વર્ષ નોકરી કરી મેં. અને બેંકની નોકરી દરમિયાન આવો પ્રસંગ બન્યો છે, ત્યારે અહીંયા બાદ ને અહીંયા ઉમેરવાનું, અહીંયા બાદ ને અહીંયા ઉમેરવાનું, આવા કેટલાય રિપોર્ટ થઈ ગયા. એ રિપોર્ટ રિઝર્વ બેંક પહોંચી જાય, એ રિઝર્વ બેંકમાંથી ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં પહોંચી જાય, પાર્લામેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટર જવાબ આપી દે, બધું પતી જાય, બધું પતી જાય. અને કાગળિયા આ ફાઇલમાં ટેબલ ઉપર પડ્યા હોય. આવું થયું છે. વિરમગામ તો અમસ્તુ બહુ મોટું સ્ટેશન હો, મોટું સ્ટેશન. કારણ કે મને યાદ છે કે હું SSC પાસ થયો પછી મુંબઈ ગયો ત્યારે માતમ હતું વાયા વિરમગામ, બધું વિરમગામ થઈને જ જતું, પછી ધીમે ધીમે વિરમગામ ખસી ગયું અને બધું ડાયરેક્ટ થયું. વિરમગામથી ગાડી બદલવાની, બદલવાની ગાડી આ તરફ આવો એટલે સૌરાષ્ટ્ર, હા, દેશી રજવાડા, આ તરફ જાઓ એટલે અંગ્રેજ સરકાર, બ્રિટિશ સરકાર. વિરમગામનું બહુ જ મહત્વ રહ્યું. અને એમાં ગાડી બદલવી, હા, એ જાણે જીવતર બદલવાના હોય એવી દોટ મૂકતા એમ જોયું છે. આપણા વડીલો હોય એ આપણને કહે કે અહીંયાનું જોઈ લેજે, મોટું થઈ ગયું ને બધું, આનાથી એ મોટું હોય મુંબઈમાં. મુંબઈમાં છે વિરમગામની સ્થિતિ એવી હતી. આ રેલવેમાં તો ને ભાઈ ભદ્રવભાઈ, હાજી, ઉદયપુર જવાનું થયું. ઉદયપુરમાં ટ્રેનિંગ આપે અમને રેલવેના ફ્રેશ એમ્પ્લોઈઝને, અમને ટ્રેનિંગ આપવામાં આવી, આ આમ કરવાનું, આ આમ કરવાનું, આ આમ કરવાનું, આ આમ તેમ કરવાનું. ટ્રેનિંગમાં પાસ થયા, પાસ થયા એટલે પોસ્ટિંગ આપ્યું. પહેલું પોસ્ટિંગ આપ્યું ઇન્દોર. ઇન્દોરની બાજુમાં 4 કિલોમીટર એક લક્ષ્મીબાઈ નગર નામનું સ્ટેશન, અને લક્ષ્મીબાઈ નગર ટેમ્પરરી સ્ટેશન. ટેમ્પરરી એટલા માટે કે અહીં કોંગ્રેસનું અધિવેશન હતું. ઓકે, એટલે હા, ટેબરભાઈ ત્યારે પ્રમુખ હતા કોંગ્રેસ. હા હા હા. અને એ અધિવેશનના સ્થળે રેલવે એ ટિકિટ બારી આ છે તે છે બધું ખુલ્યું અને અમારે જવાના બેસાડી દીધા.
ત્યાં ગયા તો ખરા, પણ પૈસા નહીં ખિસ્સામાં. ત્યાં જઈને જમવું ક્યાં? રહેવા માટે એ લોકોએ એક શેડ બનાવેલો, એક ચટાઈ પાથરી દીધેલી, એમાં સૂઈ ગયા, એમાં વાંધો નહોતો. પણ પેટનું શું? સ્ટેશન માસ્તરને કહ્યું, સાહેબ આવતો પગાર આપો, એ પેટે થોડા 25 રૂપિયા આપો, ખાવા પીવા તો જશે. સાહેબ કે હું આજે જ રિપોર્ટ કરું છું હેડ ઓફિસને, પરમિશન લઈ લઉં છું, 4 દિવસ પછી આવજે. હવે 4 દિવસ કાઢવા કેમ? હું અને મારી સાથે મારી જેવો જ 20 વર્ષનો છોકરો, 5 રૂપિયા મારા ખિસ્સામાં, 5 રૂપિયા એના ખિસ્સામાં, 1 રૂપિયો જમવાનો ઇન્દોરમાં દવે કાકાની વિશીમાં આપી, એક ટંગ જમી, મોટા મોટા 1.5-2 વાગે જમવા જઈએ કે જેથી વધારે ખવાય, સાંજના ભૂખ ન લાગે. આમ 3 દિવસ કાઢ્યા. પછી શું? પછી 2 દિવસ નાસ્તા ઉપર ચલાવ્યું. લક્ષ્મીભાઈ નગર સ્ટેશનની બહાર લારીઓ હતી, એમાં સમોસા બને ને બટાટાવાળા બને ને ભજીયા બને ને ચારાના ભજીયાના બેના સમોસાને એવું ખાઈને ચલાવ્યું. પણ 2 દિવસ પછી શું? હવે કરવું શું? કાંડે ઘડિયાળ નહોતું, હાથમાં વૃટી નહોતી, ગળામાં કંઠી નહોતી, શું વેચવું એ શું? ઓઝા પાસે મારી સાથે જતો મિત્ર, એની પાસે વૃટી હતી. અચ્છા. અમે બંને ઇન્દોરમાં દવે કાકાની વીસીમાં ગયા, જે જમતા હતા. વીસી ભરેલી, દવે કાકા કે બેસ જાઓ, કેમ મેં દીધી છોકરાઓ આવતા નહોતા, કે જમવા બેસ જાઓ, કે ચોલો પટલો ખાલી છે, કે કાકા જરાક વાત કરવી છે. મેં એને પૈસા વગર બેસવું કેમ? વાત પછી કરશે, રોટલા ટાણે માથા કુંડી કરી બેસ જા. બેસી ગયા. હું ઉર્જા ભાઈ 2 દિવસ ભૂખ્યા હતા, ખાધું, 2 પેટ કરીને ખાધું, ધરાય ધરાયને ખાધું. પછી દવે કાકા પાસે આવ્યા, પેલી વીટી કાઢી એના ટેબલ ઉપર મૂકી, શું લાવ્યો છે કા? દવે કાકા પૂછ્યું. 50-60 વર્ષની ઉંમર હશે. કાકા આમ પરિસ્થિતિ છે, પૈસા નથી, આ વીંટી રાખો, જરા પૈસા આવશે તો રજા આપી દઈશું, પછી વીંટી પાછી આપજો. દવે કાકા લાલ ચોળ થઈ ગયા. એટલે તું મને કઈ ધીરધારનો ધંધો શીખવાડશ કે? હું બ્રાહ્મણનો દીકરો છું, હું લોકોના પેટમાં રોટલા ખવડાવું છું, લઈ લે બેટી, પૈસા આવે ત્યારે આપી જજે, 2 ટાઈમ જમી જજે. તો કીધું, કાકા વિશ્વાસ કેમ રાખશો? કે ગાંડા, બ્રાહ્મણનો દીકરો છે ને, એટલું સમજતો હશે મને, કે કોઈને ખાધાથી કે ખવડાવવાથી કોઠીએ ઝાર ખૂટતી નથી. કાલે સવારે તારે આંગણે કોઈ ભૂખ્યો આવે તો ખબર આવશે. અને ભદ્રાયુભાઈ વર્ષો પછી, 40 વર્ષ પછી, એ ભૂખ્યો આવ્યો તારે ખબર આવશે કે નહોતો, એ મારે કબૂલ કરવું છે. અચ્છા. હા, એવું બન્યું. હું નાપાસ થયો હતો. એક બાનુ કાકા હતા, 70-એક વર્ષની ઉંમર, મારા બાપુજીના 5-7 પેઢીએ દૂર કઝિન થાય, એકલા કુટુંબ નહીં, એક પતરાની ઓરડીમાં રહે અને મુંબઈ ક્યાંક દુકાનમાં નોકરી કરે, હાથે 2 ટાઈમ રોટલા બનાવે. પણ જમવાનું હોય ને ત્યારે બાપુજીની પાસે આવી જાય, કા મગનભાઈ શું કરો છો એમ કરીને આવે. બાપુજીને પોતાની સાથે જમવા બેસાડીને 12 વાગે આવ્યા હોય તો બપોરનું, સાંજ ના આવ્યો તો સાંજ, એવું ઘણા વખત ચાલ્યું. બાપુજી ગુજરી ગયા પછી ભાનુ કાકા બહુ ઓછું આવતા. પણ એક દિવસ ઇન્દિરા ગાંધીજીની હત્યા થઈ,
અને બીજે દિવસે ગામ આખામાં હોપો પડી ગયો, સુમસામ સન્નાટો. કાકા 3-4 વાગે આવ્યા બપોરે. એટલે આ તો ચાનો કપે મેળ્યો નથી, બધું બનશે કે. અર્થ સાફ હતો કે એને ખાધું પીધું કાંઈ નથી. અમે બહાર જઈ રહ્યા હતા, હું રસોડામાં ગયો. ગરવામાં શું છે જુઓ, કીધું. ગરવામાં 2-3 રોટલી હતી, 2-3 રોટલી અને ચાનો કપ કાકાને આપ્યું. 2-3 રોટલીમાં ધરાયા નહોતા, મને ખબર જ નહીં. દવે કાકાએ કહ્યું તું એ પ્રમાણે કરવું હોય તો 2 રોટલી ના ચાલે. પણ બધાને બહાર જવું હતું અને બહાર બધા રાહ જોઈને ઊભા હતા. ભાનુકાકા જતા રહ્યા, જતા રહ્યા અને ત્રીજે દિવસે મને સમાચાર મળ્યા કે ભાનુકાકા ગુજરી ગયા છે. હું એમને ઘરે ગયો, એમને બાંધ્યા બધા. એમની આંખ ખુલ્લી હતી, ખુલ્લી આંખે મને ત્યારે એમ લાગે, આજે એમ લાગે કે એણે મને જોઈને કીધેલું, ત્યાં દીકરા રોટલો ખવડાવ્યો નહીં ને, એમ કીધેલું એવું આજે મને લાગે. ત્યારે મને દવે કાકાની પરીક્ષામાં હું નાપાસ થઈ છું ઇન્દોરવાળા એવું લાગે. વાત સાચી છે, જે છે એ છે. આવી ઘટનાઓમાંથી જ જીવન ઘડતું હોય છે એવું છે ને. મિત્રો, આપણે શ્રી દિનકરભાઈ જોશી સાથે એમના જીવનની અંતરંગ વાતો અત્યારે માણી રહ્યા છીએ. અને આપણે જોયું હશે કે સર્જક એ સંવેદનશીલ હોય છે, એમનો અનુભવ આપણને મળ્યો છે. એક નાની વાત કદાચ આજના જમાનામાં ગણાય, એ હૃદયને કેટલી સ્પર્શી જનારી હોય છે, એ આપણે દિનકરભાઈ પાસેથી હમણાં જોયું અને અનુભવ્યું. દિનકરભાઈ, આપે રેલવેની નોકરી જે કરી, વિરમગામ ને બીજા બધા સ્ટેશન બદલતા ગયા, એનો કોઈ એવો યાદગાર પ્રસંગ રહી જાય છે બાકી રેલવે? આમ જોવો તો કહેવા જેવી નહીં, કોઈને કહેવાય નહીં. અને કીધી હોય તો પેલો સામેવાળો કાયમ માટે યાદ રાખે, એવી એક વાત. જરૂર અહીં કહી દઉં તમને. હા, જરૂર જરૂર. રેલવેમાં 18-19 વર્ષની ઉંમરે દાખલ થયો. ઉદયપુરની રેલવે ટ્રેનિંગ સ્કૂલમાં, અને મેં તમને અગાઉ કહ્યું એમ 110 રૂપિયા આવતા, એમાંથી 50 રૂપિયા ઘરે મોકલવામાં જે થતા. આ પરિસ્થિતિ એ દિવસોમાં ભાવનગરના ઘરે મારી બા અને નાના ભાઈ બહેનો રહે. પિતાજી મુંબઈ હોય અને મુંબઈથી દર મહિને ખર્ચે જેને અમે કહેતા એ ભાવનગર મોકલે, એ પૈસા પૂરા નહોતા થતા. બાએ મને ઉદયપુર લખેલું કે ફલાણો ફલાણો એક વ્યવહારિક પ્રસંગ છે, આપણે જેને ઊભો તો રહેવું પડશે, પણ ખર્ચેના પૈસા હજી આવ્યા નથી, મુશ્કેલી છે. હું વિચારતો હતો કે આમાં શું થઈ શકે. શનિવારની બપોર ઉદયપુર રેલવે ટ્રેનિંગ સ્કૂલનો એક મોટો ઓરડો, અમે 15-20-25 જણા અમે રહેતા એક સાથે, બધા રેલવેના જ એમ્પ્લોઈઝ, ઘર બાર વિનાના ત્યાં બધા રહેતા. શનિવારની બપોરે બધા કંઈક ફરવા ગયા, હું એકલો જ એ હોલમાં. એક ખાટલો એની બાજુમાં ટેબલ, એક જણ ગયો એ મેં જોયું, એનું પાકીટ ત્યાં પડી રહેલું ટેબલ ઉપર.
હોલમાં કોઈ નહોતું, મારા પૈસા જોતા હતા ઘરે બાંધ્યા મોકલવા માટે. ત્યાં અટકી ગયું હતું બધું કામ, શું કરવું. 5 મિનિટ 10 મિનિટ જોયા કર્યું, લઈ લીધું પાકેટ. હા, પહેલાં શક લઈ લીધું, મને ખબર હતી મારું નથી, ચોરી છે. એમાંથી 60 રૂપિયા નીકળ્યા એ નોટમાંથી, અને એ 60 રૂપિયાનો મની ઓર્ડર બહાર નીકળીને તરત જ મેં ભાવનગર કરી દીધો. અને પછી એ પાકીટ હાથમાં હતું, ક્યાં નાખવું મને કઈ સૂચતું નતું. હવે આ પાકીટનું શું કરવું. ઉદયપુરના રેલવે સ્ટેશને ગયો, એક ગાડી જતી હતી, ગાડીમાં બેસીને બીજા સ્ટેશને ગયો. વચ્ચે એક નાળું આવતું હતું, નાળા થઈ ગયું એ પાકીટ. આવી ગયો પાછો, એનો માલિક બીજે દિવસે ગોતતો ગોતતો આવ્યો, મારું પાકીટ ક્યાં, મારું પાકીટ ક્યાં, મારા પૈસા મળતા નથી. મેં પણ એને પાકીટ શોધવામાં મદદ કરી, ક્યાં પાકીટ, ક્યાં, અહીંયા મૂક્યું હતું, ક્યાં મૂક્યું હતું, અહીંયા જોવું જોઈએ, અહીંયા જોવું જોઈએ, મદદ કરી. ન મળ્યું, વર્ષો થઈ ગયા, નોકરી છૂટી ગઈ. મને એમ થયા કરતું હતું, પછી હું બેંકમાં ગયો પછી, કે આ 60 મારી પાસે આવ્યા છે, ચોરી ના છે, હવે એનું શું કરું. અને જે પૈસા બેંકની નોકરીને આવતા હતા એ તો બાપુજીને આપી દેવાના હોય, બાપુજી એમાંથી 15 રૂપિયા વાપરવા મહિને આપે, એ મારી પાસે હોય, આ 60 પાછા કેમ આપવા. એમાં અમારા પે સ્કેલ રિવાઇઝ થયા, એટલે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી, બરાબર, રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટને કારણે 150 રૂપિયા મને મળ્યા, જે મોટી રકમ હતી, પણ ધારાધોરણ પ્રમાણે બાપુજીને અપાય. આ 150માંથી 60 મેં કાઢી લીધા, બીજી ચોરી. 60 કાઢી અને પેલાના જેના મેં લઈ લીધા હતા એને હું તો ઓળખતો હતો, એને કયા રેલવે સ્ટેશને છે એની મને ખબર હતી, પોસ્ટિંગ એનું ક્યાં છે. મેં એને 60નો મની ઓર્ડર કરી દીધો, અને મની ઓર્ડરની સ્લીપમાં, કાપલીમાં સાવ ખોટું સરનામું લખ્યું, મારું નામ ન લખ્યું, ખોટું સરનામું લખ્યું, અને 60 રૂપિયાને પોસ્ટ ઓફિસમાં આપી આવ્યો, જેથી પોસ્ટ ઓફિસને ડિલિવરી કરે. એ જે થયું હોય મને ખબર નથી પછી શું થયું, 2-60 ગયા. પણ એની સાથે બાપુજીને 90 આપ્યા, એટલે એક ખોટું કામ કરવાને પાટે બીજું ખોટું કામ કર્યું. એટલે આ ચોરીનું એ કહેવાય કે એની શું કહેવાય ખબર નથી, મને છડે ચોકે કહું છું કે અમે કર્યું છે, આમ થયું છે, અને એક ખોટું કરવા માટે બીજું ખોટું કર્યું, બાપુજીને છેતર્યા. અને છેતર્યા કહેવાય કે નહીં એની મને ખબર નથી, પણ આમ થયું હતું, એને સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી. અલબત્ત મોજશોખ વગેરે માટે એ પૈસા નહોતા વપરાણા, પણ એક સારા કાર્ય માટે એક વખત બાને જરૂર હતી, માટે પેલા મિત્રની સાથે આવું બન્યું, પછી મિત્રને પાછા દેવા, એટલે બા સાથે, બાપુજી સાથે બન્યું, સમાધાન દલીલ કરી, અને આપણે હોશિયાર માણસો છીએ એટલે પોતાની જાતે બચાવી લઈએ, સમાધાન કરી લઈએ, પણ ખોટું તો કર્યું છે, એનો અસ્વીકાર થાય નહીં. અને હજી મનમાં બરાબર છે, ડંક છે જ, પણ ડંક કોઈ સાબુથી સાફ થાય એમ નથી. સાચી વાત છે. બેંકના 40 વર્ષ જે ગયા, કઈ બેંકમાં? હું પહેલા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં રહ્યો. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં ભાવનગર શાખામાં હેડ ઓફિસ હતી. સાવ કેઝ્યુઅલી હેડ ઓફિસના દરવાજા પાસે કોઈક 2-4 મિત્રો મળ્યા ઊભો હતો. કોઈ છે કહ્યું, મેં તારા બેંકમાં નોકરી કરવીશ? મેં કીધું હા, મળે તો કરું. સાહેબ જો ઉપર ગયા, સાહેબ પાસે જા, લેંગો અને બાંડિયું પહેરેલું, પગમાં ચંપલ પણ નહીં, ઉપર સાહેબ પાસે ગયો, દરવાજો ઠોકીને દરવાજો અંદર ગયો. કેવું સરળ હતું, સાહેબે કહ્યું પણ ખરું, એટલે કોણ છો? મેં કહ્યું સાહેબ નોકરી કરવા આવ્યો છું. અને માનશો તમે, એ જ વખતે મને એને નોકરી આપી, એમ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, એ જ વખતે
મેટ્રિકમાં કેટલા માર્ક્સ આવ્યા છે? મૂક્યું 78%. ચોટીલામાં કેશિયર તરીકે મોકલ્યો મને. ઓ, ચોટીલામાં. અહીંયા ચોટીલામાં સાવ એક ઓરડાની બેંક ઉપર માળિયું, હું માળિયા ઉપર સામાન પડેલો બેંકનો, એ સાફ કરીને ત્યાં રહેતો માળિયામાં. ઓકે. લાઇટ નહોતી એટલે એક મીણબત્તી લાવતો, એક મીણબત્તી બે પૈસાની આવે, એ મીણબત્તી પટાવું અને એ મીણબત્તી ચાલે એટલી વાર વાંચું અથવા લખું. મીણબત્તી પૂરી થાય એટલે પછી કાંઈ નહીં, કારણ કે બીજી મીણબત્તીના પૈસા નહોતા. આ રીતે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં ચોટીલામાં 2 વર્ષ કાઢ્યામાં એક પ્રસંગ નોંધવા જેવો બન્યો. આસપાસના ગામડાથી બેંકમાં કોઈ ને કોઈ આવે, 100 રૂપિયા મૂકી જાય ને 200 રૂપિયા લઈ જાય ને આવું બધું કરે. એક કાઠી દરબાર 5-7 કિલોમીટર દૂરનું એક ગામ ચોટીલાથી આવે, બેંકમાં બેસે, 100-200-500ની વાતચીત કરીને લેવડ દેવડ કરે, અડધી અડધી ચા પીવે. મને એમ કે જોશીભાઈ અમારે ડેલે હાલો. એકવાર એવું બન્યું, શનિવારે બપોરે આવ્યા, બેઠા, કામ બતાવ્યું, અડધો અડધો કપ ચા પીધી. પછી કે આજે તો રજા છે ને, મારો મારી યારે હાલો, કે મારે ઘેરે હાલો. એની પાસે જીપ હતી, એની જીપમાં હું બેસી ગયો એને ઘરે જવા. 5 કિલોમીટર 7 કિલોમીટર દૂર લઈ ગયા એને ગામ, નાનું ગામ, ડેલી બંધ ઘર, ડેલી ખખડાવી, અંદરથી કોક આવ્યું, દરવાજો ખોલ્યો, અમે 2 જણા દાખલ થયા અંદર. હવે અંદર ઓટલો, ઓટલા પર 4-5 સ્ત્રીઓ બેઠેલી, કોક નાની ઉંમરની, કોક મોટી ઉંમરની, કોક ડોસીમાં, બધા બેઠા હતા. કોક દાણા વીણતું હતું, કોક કંઈક સીવતું હતું, એમ બધા બેઠા હતા. અમે જેવા દાખલ થયા એટલે તરત જ બધા બહેનો ઊભી થઈ ગઈ, ઊભી થઈ ગઈ. કારણ કે હું અજાણ્યો હતો, દરબાર તો જાણીતા હતા પણ હું તો અજાણ્યો હતો. બધી ઊભી થઈ ગઈ. એમાંથી જુવાન છોકરીઓ બે હતી, એણે લાજ કાઢી. અચ્છા. હવે ત્યાં એક એવી પરંપરાથી હું લગભગ 70-75 વર્ષ પહેલાંની વાત કરું છું, 70 વર્ષ તો થયા હશે લગભગ. એવી પરંપરા, અજાણ્યા માણસને જોવું એટલે લાજ કાઢે. અચ્છા. હા, કાઠી દરબારમાં આ પરંપરા હતી, અજાણ્યા, હું અજાણ્યો હતો, મને જોઈને લાજ કાઢી. એટલે પેલા દરબારે કાઠીએ એ છોકરીઓને એમ કીધું, બેટા એની લાજ ન કઢાય, એ તો બ્રાહ્મણ છે. અચ્છા. એક ક્ષણ મને સમજાવ્યું નહોતું કે બ્રાહ્મણની લાજ શું કામ ન કઢાય. પછી સમજાયું કે બ્રાહ્મણ ઉપર એને કેવો આંધળો વિશ્વાસ છે કે બ્રાહ્મણની આંખમાં વિકાર ન હોય એટલે બ્રાહ્મણની લાજ કઢાય જ નહીં. લાજ તો એટલા માટે છોકરીઓ કાઢતી હતી કે સામેવાળા પુરુષની આંખમાં વિકાર હોય. પણ હું તમને એક વાત કરું, એ વાતને આટલા વર્ષો થઈ ગયા, આ બ્રાહ્મણ ત્યારે 20 વર્ષનો હતો, આજે 85 વર્ષનો ભલે હોય, આંખમાં ક્યારેય વિકાર નહીં આવ્યો હોય, કોણ એમ કહી શકે એમ છે? એક પણ માણસ દુનિયાનો આપ કહી શકે એમ છે? હું એ આજે સ્વીકારું છું કે પ્રસંગો બી વચ્ચે ક્યાંક એવા બન્યા જ હોય. અને જ્યારે એ વિકારવાળી આંખ એની ઉપર ટકે એ વખતે પેલું કાઠી દરબાર યાદ આવે, બેટા એની લાજ ન કઢાય, એ તો બ્રાહ્મણ છે. એક આ મોટો પાઠ બદલાયું ભાઈ, એ ક્યાંક જોતી વખતે અચિંતાનો વચ્ચે આવે અને આંખ પાછી આવી જાય, આવું બને છે, આવું બન્યું છે. આવા એક પછી એક પાત્રો, દવે કાકા, કાઠી દરબાર, એને દિનકરભાઈને જિંદગીમાં બરાબર જાળવ્યા છે. સાવ એમ કે એમ નથી કહેવાતું, એ બહુ અઘરું છે આમ કેવું, એ પ્રયત્ન ગમે એટલા કરીએ પણ એ બહુ અઘરું છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પછી શું? પછી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પછી દેના બેંકમાં ગયો, મુંબઈ, કારણ કે પિતાજી તો મુંબઈ જ હતા. એણે મને તેડાયો દેના બેંકમાં,
મને નોકરી અપાવી. બરાબર 39 વર્ષ હું દેવાનું મારે એમ પૂરા 39 વર્ષ. આગળ પાછળ ઘણું બન્યું હોય બેંકમાં, પણ સળંગ મુંબઈ જ. સળંગ મુંબઈ જ. અને છેલ્લે સ્ટાફ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે હતો હું. મુંબઈની બહાર જઈએ તો ઘણા મોટા પ્રમોશનો હતા, પણ હું નથી ગયો. કારણ કે મુંબઈમાં બધું ફેમિલી હતું અને મને પણ હવે સ્થિર થઈ ગયું હતું. 5 રૂપિયા ઓછા મળે તો ચલાવી લ્યો, હવે આપણે શું કરવું હશે. અને ત્યારે નક્કી કરેલું કે 51 વર્ષની ઉંમરે નોકરી છોડી દેવી એમ. હા, એટલે ઘણી ઘણી વાર હું વિચારું છું કે સંકલ્પ આવા કર્યા છે, મારામાં એક સંકલ્પ પુરુષ રહ્યો છે, પણ જ્યારે વ્યવહાર પુરુષ થાય છે ત્યારે આ સંકલ્પ પુરુષ હારી જાય છે, એવું બન્યું છે. પણ છતાં બંને વચ્ચેનો સંઘર્ષ તો ઘણી વાર મેં જોયો છે, આ બેંકની નોકરીમાં, નોકરી પછી પણ. 51 વર્ષે છોડી દીધી નોકરી? નહીં નહીં, નહોતો છોડી શક્યો. કારણ કે એ વખતે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં પેન્શન નહોતું અને પેન્શન આવી રહ્યું છે એવી વાટાઘાટો ચાલતી હતી. એટલે પેન્શન આવે એની રાહમાં જોવામાં બીજા 5 વર્ષ કાઢી નાખ્યા. અચ્છા. અને પેન્શન જ્યારે આવ્યું અને પેન્શન માટે હું એલિજિબલ છું એવી ખાતરી થઈ પછી છોડી. કારણ કે એ વ્યવહાર હતો, સંકલ્પ ન ટક્યો ત્યાં. આવું થયું છે. પણ તોય વહેલી નિવૃત્તિ તો લીધી જ ને? વહેલી નિવૃત્તિ લીધી છે. વહેલી નિવૃત્તિ લીધી. પણ એની પાછળનો ઉદ્દેશ શું, એવું નક્કી કરવા પાછળનો કે આપણે વહેલા નિવૃત્ત થઈ જવું, કોઈ એવો કાંઈ કાર્ય હશે નક્કી મનમાં? હવે હા, મુંબઈની નોકરી એટલે સવારના 8 વાગે ઘરેથી નીકળવાનું, રાત્રે 8 વાગે 9 વાગે ઘરે આવો તમે. સાચી વાત છે. 4 કલાક તો ગાડીમાં જ અટવાતા હો તમે ટ્રેનમાં, અને રાતના 8 વાગ્યા પછી વાળું પતાવો, 2 ઓરડીની જગ્યા હોય આપણી, 12:40માં બધા સૂઈ જાય પછી બેસીને લખો. આ અવસ્થામાં લખાતું હોય, અને એ અવસ્થામાં ઘણું લખાયું છે, પુષ્કળ લખાયું છે. ત્યારે એમ થાય કે 51 વર્ષે જો નોકરી છોડી હોય તો 51 વર્ષ પછી જીવવાનું કેટલું હોય, જેટલા વર્ષો બાકી હોય એમાં લખવા વાંચવાનું વધારે થાય. આ એક મનમાં ભાવના કરી, અને એટલે નોકરી છોડવી હતી પણ છોડી શકાય નહોતી, કારણ કે પેન્શનની લાલચ હતી. અને આજે ઘડી એ લાલચને હું ગણતરીમાં મૂકું છું ત્યારે મેં ફેશનમાં ડાપણનું કામ કર્યું છે. હા, સાચી વાત. એની આદર્શમાં ઘસરાઈને જો મેં નોકરી છોડી દીધી હોત સંકલ્પને કારણે, તો આજે હું મૂર્ખ બન્યો હોત એમ મને ઘણી વાર લાગે છે. પણ આમ તમે આ નોકરી કરતા હતા એ દરમિયાન લખાવાની તો શરૂઆત થઈ ગઈ હતી, પ્રકાશન પણ શરૂ થઈ ગયું છે. એ તો એ પહેલું કયો? મેં પહેલી જે વાર્તા લખીને એ મોકલી પેલી ચાંદનીમાં, અશોક હર્ષને સાથે વળતી ટપાલ ટિકિટ પણ મોકલાવેલી ધારાધોરણ મુજબ. કાંઈ જવાબ આવ્યો નહીં. પણ એક દિવસ ભાવનગરમાં 1956ની આસપાસ સાલ હશે, નાકાઓ પરથી કચોરી કે પેટીસ કે એવું કશું ઘરમાં લાવ્યા, અને છાપાનું પાનું પાથરી અને બધાએ કચોરીની પેટીસ ત્યાં છાપામાં રાખી અને ખાતા હતા બધા જ બાળકો. એમાં મેં જોયું તો આ તો મારા અક્ષરો છે, એટલે કે મેં લખ્યું હતું છે આ અક્ષરો, મારા અક્ષરો નહીં પણ શબ્દો મને પરિચિત લઈ ગયા. છાપું મેં લઈ લીધું, મારી પહેલી વાર્તા હતી એ. અચ્છા. જે ચાંદનીમાં અશોક વર્ષને મોકલેલી એ વાર્તા હતી. હવે એ વાર્તા મારી પાસે આજે ક્યાંય નથી, પણ એ ક્યારથી લખવાની શરૂઆત થઈ. અને મેં એક નવલકથા લખેલી 20 કન્યા, એ છાપવા આપી, કોઈ છાપી નહીં. બીજી વાર્તા લખી 3 જોડ એનું નામ, કોઈ છાપી નહીં. ત્રીજી લખી,
દૂર દૂર આવ્યા અને આ શિવજીભાઈ આસર આપણા સ્વાતિ પ્રકાશન એ દિવસોમાં હિંગનો ધંધો કરે, હિંગના વેપારી, અને શિવકુમાર જોશી ચંદ્રકાંત બક્ષીના પ્રકાશક સૌથી પહેલા શિવજીભાઈને મેં આપી. શિવજીભાઈ બીજા અઠવાડિયે મને કહ્યું આ અમે છાપીશું. એ છાપીશું શબ્દ આગળ મારો શ્વાસાંગને ઊભો રહી ગયો. અહીં આગળ શું બોલે મને ખબર જ નથી, પણ એ છાપીશું શબ્દ આગળ જ ઊભો રહી ગયો. વાહ, અદ્ભુત, આ છપાશે. અને આના માટે અમે તમને 2, 5 અને 1 એમ એને ટેબલ ઉપર લખ્યું 251 રૂપિયા આપીશું. આ 1960-61 ની વાત. એ પહેલી નવલકથા દૂર દૂર આરા છપાય. પછી લખતો ગયો. હવે આમાં છે શું ભદ્રાયુભાઈ, પથારી વર્ષ અવસ્થામાં હતો જ્યારે હું 2-3 વર્ષ સુધી, ત્યારે કોઈ વાત કરનાર નહોતું. અને એટલે મેં મારી આત્મકથા લખેલી. 13 વર્ષની ઉંમરે પથારીમાં પડ્યા પડ્યા મેં આત્મકથા લખેલી. કારણ કે ગાંધીજીની આત્મકથા ત્યારે મેં વાંચેલી. એ વાંચવાની મને એક બાજુમાં અભ્યાસ કરતી એક છોકરી હતી, મેટ્રિકમાં કે 10મા ધોરણમાં કંઈક ભણતી હતી, અને આત્મકથા રેપિડ રીડર તરીકે પુસ્તક ચાલતું હતું અભ્યાસક્રમમાં, એણે મને વાંચવા આપેલું. મેં આત્મકથા વાંચેલી. મને થયું જો ગાંધીજી આત્મકથા લખે તો હું કેમ ન લખું. એટલે મેં 40 પન્નાની નોટ લીધી, એક જૂનું ફાટ ગયા વર્ષનું પૂઠું કેલેન્ડર દિવાલ ઉપરથી ઉતારી અને એને ટેકો લીધો. એક પેન્સિલ લીધી, પેન તો હતી નહીં ત્યારે, અને સૂતા સૂતા પથારી વસવસ્થામાં આત્મકથા લખી. એનું પહેલું વાક્ય મને બરાબર યાદ છે, પણ તમે પૂછતા નહીં, હું તમને કહીશ નહીં. એવું પહેલેથી કહી દઉં છું, એ વાક્ય હું તમને કહીશ નહીં. એ મેં લખ્યું આત્મકથા કોઈકની જોડે સંવાદ કરવા માટે, કોઈકની જોડે વાત કરવા માટે. પછી જે બેંકમાં નોકરી કર્યા પછી જે પુસ્તકો અને વાર્તાઓ લખી એ માણસની શોધ કરવા માટે. મને જે આ વર્ષો દરમિયાન જે મળતું હતું, જે જોયું હતું ઘરમાં, બહાર, પડોશમાં, અહીં ત્યાં, એમાં જોયેલો માણસ, મળતો માણસ, અને મેં જે કંઈ વાંચ્યું હતું થોડુંક, કંઈ મેળ બેસતો નહોતો. એ મેળ નહોતો બેસતો, એટલે મેળ બેસાડવા માટે કાગળ ઉપર ઉતાર, અને કાગળ ઉપર ઉતાર્યો એ વાર્તા બની, એ નવલકથા બની. પણ એ 1963 થી 1985 આ ગાળો, ત્યાં સુધી 20-25-30 નવલકથાઓ ધારાવાહિક થઈ, છૂટી છૂટી વાર્તાઓ છપાણી, એવું ઘણું થયું. અને આ બધું માણસને ઓળખવાની મથામણ હતી એમ મને લાગે છે. આજે કેટલી વાર્તાઓ આજ સુધીમાં, કોઈ અંદાજ? વાર્તાઓ એટલે ટૂંકી વાર્તાઓની વાત કરો, નવલકથા નહીં. નવલકથા જુદી ગણી આપણે. ટૂંકી વાર્તાઓ લગભગ 250 છે. બરાબર. હા, લગભગ 15 વાર્તા સંગ્રહો છે મારા, અને નવલકથાઓ 45 જેટલી છે. પણ 1985 થી મેં જે લખ્યું છે, 1985માં મહાભારત વાંચ્યું પહેલી વાર, અને આ મહાભારત મારી પાસે આવ્યું હીરાબેન પાઠક પાસેથી. રામનારાયણ પાઠકનું મહાભારત તમને ઘરેથી, એ 7 વોલ્યુમ સસ્તુ સાહિત્યના હીરાબેને મને વાંચવા આપેલા, એ મેં પહેલી વાર વેચ્યા. અને એ મહાભારત વેચ્યા પછી, અને એ જ દિવસોમાં મારો પરિચય ગાંધીજીના ભત્રીજા કેશવલાલ ગાંધીજી સાથે થયેલો. કેશવલાલ ગાંધી એટલે મગનલાલ ગાંધીના પુત્ર. ગાંધીજીની સાથે મગનલાલ ગાંધી હતા, એના દીકરા કેશવલાલ ગાંધી, એની સાથે મારે પરિચય થયો. અને કેશુભાઈએ મને હીરાલાલ વિશે વાત કરી, ગાંધીજીના પુત્ર.
નવલકથા લખી હરિભાઈ અને આ નવલકથા લખી. ત્યાર પછી મને લાગે છે અમારી આખું દ્રશ્ય બદલાઈ જશે. હવે જે પછી થયું મેં લખ્યું પ્રકાશના પડછાયો ને, પ્રકાશના પડછાયા. હવે પછી જે કાંઈ લખ્યું, મહાભારત મેં ત્રણ વાર વાંચ્યું, ત્રણ વાર. મને હંમેશા લાગ્યું પછી કે મહાભારત કોઈ કથા નથી પણ માણસ જાતની શાશ્વત વ્યથા છે. અને આ શાશ્વત વ્યથાને મહર્ષિ વ્યાસ હોય કે ગમે તે એના સર્જક હોય, આપણને ખબર નથી, જે હોય એણે શાશ્વત વ્યથાને ઉજાગર કરી છે. અને પછી મહાભારતના રવાડે ચડી ગયા, તમારે કેવું હોય તો કહો, એ ચડી ગયા. 85 પછીનું જે સર્જન છે એ એ મને એમ છે કે આપણા શાસ્ત્રોના અભ્યાસનું પરિણામ. પછી એમાં અયોધ્યા આવે, અયોધ્યા ને લંકા આવે, રામ આવે, રાવણ આવે, કૃષ્ણ કૃષ્ણમ જંદે વંદે જગદગુરુ, કારણ કે એ તો બહુ જ પ્રચલિત થયેલી ધારાવાહિક. અને પછી એનું પછી આ પુસ્તક ચક્રથી ચરખા સુધી પણ, મને એમ છે કે નવનીત સમર્પણમાં સિરિયલ થયેલી, બરાબર, સિરિયલ હું વાંચતો અને પછી એનું સુંદર પુસ્તક થયું. ચક્રથી ચરખા નાટક થયું, અંગ્રેજી નાટક થયું, પ્રકાશના પડછાયાનું પણ નાટક થયું, નાટક ફિલ્મ થઈ, ફિલ્મ પણ થઈ, એને મરાઠીમાં પણ, મરાઠીમાં થયું. પ્રકાશનો પડછાયો નવ ભાષામાં થયો એમ. મેં એ જ ગાળામાં મેં એક લખી, શામ એક વાર આવો ને આંગણે. ઓ બહુ સરસ છે. આ પણ 9-10 ભાષામાં થઈ. પણ એ જે મેં હમણાં વાત કરી, જે કૃષ્ણમ વંદે જગદગુરુ છે કે શામ એક વાર આવો ને આંગણે, એનો બેઝ શું મહાભારતમાંથી મળેલો છે કે એવું છે? હા, કારણ કે કેટલીક વાત હું એક વાચક તરીકે, જે આપણા ઘણા બધા મિત્રો છે, કે આપણે એમ કહીએ કે બે વિરોધી પોલ્સ હોય એને દિનકરભાઈએ ઘણા ભેગા કરી આપ્યા છે. દાખલા તરીકે અયોધ્યા બોલો તો અયોધ્યામાં રામ આવે, રાવણ છે, પણ દિનકરભાઈને ટાઇટલમાં અયોધ્યામાં રામ, અયોધ્યામાં રાવણ અને લંકાના રામ, એટલે ટાઇટલ વાંચીને જ કોઈને એમ થાય કે છાપનારની ભૂલ થઈ લાગે છે. હું તમને કહું, હું છે ને શામ એક વાર આવો અને આંગણે વાત કરું, જે 9-10 ભાષાઓમાં ગઈ છે અને જેની 9-10 આવૃત્તિઓ પણ ગુજરાતીમાં થઈ છે. એ શામ એક વાર આવો અને આંગણે, હું સોમનાથ ગયેલો, ત્યાંથી કપિલા અને હિરણ આ મેં નદીઓનું સંગમ સ્થાન જ્યાં ગણાય છે ત્યાં ગયા હતા. સામે 1-2 કિલોમીટર 2 કિલોમીટર દૂર કૃષ્ણ પગ ઉપર પગ ચડાવીને સુતા છે, ભાલકા તીર્થ, ભાલકા તીર્થ એ જોયું. ત્યારે મને એમ વિચાર આવ્યો હતો, આવડા મોટા દિવ્ગ પુરુષને અહીંયા આમ અજાણ્યા એક માણસ તરીકે અડધી રાતે વહેલી સવારે એક શિકારીએ પશુ માનીને માર્યા અને એને બાળવા માટે કોઈ હાજર નહોતું, તો આનાથી મોટી પીડા કે વ્યથા બીજી કઈ હોઈ શકે? આ માણસ નથી એમ જ્યારે ખબર પડી હશે એના પિતાને, એના માતાને, દ્વારકા પત્નીને, રુક્ષ્મણીને, સત્યભામાને, દ્રૌપદીને, અર્જુનને, રાધાને, રાધાને, છેલ્લે રાધાને, છેલ્લે એને પહેલો પ્રશ્ન શું પેદા થયો હશે? હે, કૃષ્ણ નથી કોઈ કલ્પી ન શકે. અને આ જે કલ્પી ન શકે એ વાત હતી એની મેં કલ્પના કરી અહીંયા. અને જ્યારે બધા એમ કહે છે શામ નથી, તરત જ એમ થાય કે આની સાથે જે મારી વર્તણૂક જોઈએ મેં ક્યાંક ભૂલ કરી છે. દેવકીને એમ થાય, આ મારો દીકરો એને મેં છાતીએ વળગીને દૂધે પાયું નથી. વાત સાફ સાચી?
સાવ સાચી વાત. દ્રૌપદીને એમ થાય કે કૃષ્ણ નથી, જે કૃષ્ણ મને 999 ચીર પૂર્યા હતા એ કૃષ્ણ હવે નથી. તો મેં તો એમને ઘણીવાર કહ્યું હતું, કૃષ્ણ તમે કેમ આ યુદ્ધમાં આમ કરો છો તેમ કરો છો, વઢી છું હું એને. કૃષ્ણને મારાથી બોલાય આ નથી. આ નથીનો જે ધ્રાસકો પડે છે એ વખતે એ ધ્રાસકાની વાત કરી. શ્યામ એકવાર આવો ને આંગણે, અને છેલ્લે રાધા આવે. અને એ રાધા એમ કે શ્યામને બોલાવવાની જરૂર શું છે, એ ક્યાંય ગયા જ નથી. આપણે તો એટલા માટે કહીએ છીએ કે એ નથી એમ માનીએ છીએ, રાધા નથી માનતી, એ તો છે જ. બસ આ વાત પૂરી થાય. બહુ જ અદભુત છે તો ના. એટલે જે 1985ના પડાવવાળી આપણે વાત કરી, એમાં મારું એવું માનવું છે કે પછી બધા જ શાસ્ત્રોની બહુ મોટી એમાં ભૂમિકા છે, અને એ પાત્રોને જરા જુદી રીતે સ્પષ્ટ કરવા છે, એવું દિનકરભાઈની કલમ દ્વારા સ્પષ્ટ થયા છે એવું લાગે આપણને. પણ ભદ્રુભાઈ, શ્યામ એકવાર આવવાને આંગણે 2 વર્ષ પહેલાં અંગ્રેજીમાં થઈ એમ. હા, અને એનું પોંડેચેરીના અરવિંદ આશ્રમના કોઈક સાધકે, સાઉથ ઇન્ડિયન સાધકે અંગ્રેજી ભાષાંતર કર્યું. અચ્છા. હવે એ ભાષાંતર મને વાંચવા મોકલ્યું. હવે આ કેટલાક આપણી વૈદિક ટર્મિનોલોજી જે હોય એનું અંગ્રેજી ભાષાંતર કેમ, સાંખ્ય યોગ તમને ભાષાંતર શું કરો, સાંખ્ય યોગ લખવું પડે, એવા કેટલાય શબ્દો બેસતા નહોતા, એના શબ્દોથી ચલાવવું પડતું હતું મારે. પણ વાંચતા વાંચતા 10મી કે 15મી વાર વાંચી હશે એ નવલકથા, દરેક વખત મારી આંખમાં પાણી આવતા હતા. મને એમ થાય કૃષ્ણને કેટલી પીડા થઈ હશે આ, કેવું કે કૃષ્ણ વિશે જરા આ વાંચીએ એની આસપાસના કોઈ સમજા જ નહોતો કોઈ એને. બસ આમાંથી આ નવલકથા. આપણી આપણી આખી સંસ્કૃતિમાં કૃષ્ણ છે ગ્લોરિફાઈડ ભગવાન તરીકે જ, એટલે નેચરલી એની વેદના સામે કોઈએ જોયું નથી, અત્યારે તો નથી જોયું. પણ એવું નથી લાગતું દિનકરભાઈ, અવતાર પુરુષો સાથે આવું જ થાય થાય. હા, અવતાર પુરુષો સાથે થાય, આવું જ થાય, આવું જ થાય. કારણ કે રામ હોય કે ઇવન રામના જીવનની અંદર પણ કેવું બધું જ સરખું ગોઠવાઈ જાય ત્યારે ધરતીમાં સમાઈ જવાનું નક્કી કરે થાય સીતા. ત્યાં મને રામ અને કૃષ્ણની જે સરખામણી કરું છું ત્યારે એમ લાગે કૃષ્ણે જે સહન કર્યું ને એ રામે ના એ નથી કર્યું. સાચી વાત છે. કૃષ્ણે જે સહન કર્યું બીજા માટે કર્યું છે પોતે, ત્યારે રામે જે કંઈ કર્યું છે પોતાના માટે જ પોતે કર્યું છે. રાવણનો વધ કર્યો, સીતાનું અપહરણ કર્યું તું માટે. સીતા એમની પત્ની હતી, અને જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે એને અયોધ્યાની બહાર કાઢ્યા. કૃષ્ણ એમ નથી કર્યું. કૃષ્ણ જ્યાં સહન કરવાનું આવ્યું તે બીજા માટે પોતે સહન કર્યું છે. ના, એટલે પછી રામ કે ઇવન આપણે ત્યાં પછી જોયું કે કોઈ પણ આવ્યા, ઈસુ ખ્રિસ્ત આવ્યા કે સોક્રેટિસ જેવા આવ્યા, તો એ બધાને સહન કરવાનો જ વાળો, સહન કરવાનો જ વાળો એને આપણે એ સમયે તો સમજી જ ન શકીએ. પછી ભલે હવે આપણે સુકરાત કહીને વાતો કરીએ એ જુદો પ્રશ્ન છે, બરાબર. હા, એ થાય, એ થાય જ. ગાંધીની વાત કરો કે આશ્ચર્ય, કોઈ કોઈની પણ વાત કરો, મુઠ્ઠી ઊંચેરો માણસ જે હોય એને આમ થવાનું છે. અત્યાર સુધીમાં જે લેખન આપ કરો છો એની આમ પેટર્ન શું, એટલે કે હાઉ ડુ યુ રાઇટ? કારણ કે અત્યારના ઘણા બધા રાઇટર્સને જાણવામાં રસ હોય છે કે આટલું બધું સર્જન કેવી રીતે થઈ શકે, એના કોઈ માઇલસ્ટોન એવા કોઈ પરિમાણો આપે એમાંથી પસાર થયા છો, કે એવું આપ કહી શકો કે આવું કરવું જોઈએ ઇફ યુ વુડ લાઈક ટુ બી અ ગુડ રાઇટર? કારણ કે અત્યારના તો બધું ફાસ્ટ ફૂડ સર્જન છે, પણ આપની પાસેથી એ જાણવાનો રસ છે કે કેવી રીતે, મેં જોયેલા છે દિનકરભાઈને ખુરશીમાં બેસીને પાછળ ટેકો મુકાવરાવીને આજે પણ સઘન રીતે વાંચતા લખાવતા.
એની માટે કોઈ જેને માઇલ સ્ટોન કહો અથવા પેરામીટર કહો, હું નથી માનતો કે એવું કશું ધીસ પ્લસ ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ એવું નીકળે, એવું કશું કહી શકો મને નથી લાગતું. એવું કોઈ શીખવાડી શકે, ક્યાંકથી લાવી શકો એવું નથી બનતું. આમાં મારા પોતાના અનુભવની વાત કરું તો એ એની મેળે જ અંદરથી આવવું જોઈએ. આમ લખો ને તેમ લખો એમ કહી શકાશે નહીં, એમ નહીં કહી શકાય. અંદરથી જ કશુંક આવે અને તમે લખો, પ્રગટ કરો, એ તમારી વાત છે. પણ અભ્યાસ તો સતત રહેવું પડે, સતત રહેવું પડે, અધ્યયનશીલ રહેવું પડે, રહેવું પડે, સતત રહેવું પડે, વાચનરત રહેવું પડે. અભ્યાસુ રહેવું એ પ્રી કન્ડિશન છે, એ સિવાય થતું નથી. અને એ સિવાય જે થાય છે એ બીજું બધું ગમે તે હોય સાહિત્ય નથી હોતું. સાચી વાત છે, સાહિત્ય નથી હોતું. કદાચ વાર્તા પણ હોય પણ સાહિત્ય ન હોય. આપણે આટલી વાત કરી એમાંથી એક એક આયામ રહી ગયો છે, એને હું જરા સ્પર્શું, કે પિતાજીને જે ખર્ચીની જરૂર હતી ને એ બધી વાત થઈ, પણ આ દરમિયાન દિનકરભાઈનું ખુદનું કુટુંબ કેવી રીતે ઘડાયું, કેમ આગળ વધ્યું, આપ ક્યારે જીવનસંગીની સાથે જોડાયા? કારણ કે સતત સતત સ્થાન બદલતા રહ્યા. લગ્ન 1963 1963માં થયા. 1963ના લગ્ન માતા પિતા કુટુંબ જે સામેનો પરિવાર કન્યાનો પરિવાર એનું ગામ કુળ આ બધું જોવે અને એ રાજી થાય અને તમને છોકરી દેખાડે એ જ પ્રમાણે છોકરીને છોકરો દેખાડે, પેલી ચાનો કપ લઈને બહાર આવે, ચાનો કપ ટેબલ ઉપર મૂકે અને તમારી સામે જોવાની એની કોઈ હિંમત ન હોય અને તમે ટિકિટ ટીકીને જોવો આવું જ થાય. આ રીતે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જોયા અને પછી પિતાશ્રીએ કંટાળીને મને કહ્યું કે કેટલાક બધા આ નહીં ને તે નહીં ને કરીશ, જો ફલાણા ફલાણા આવે છે એની દીકરી છે, ભણેલી છે, આમ છે તેમ છે, હા ના નહીં કરતો. હવે એ વખતે બા માંદા, એવા માંદા કે અડધી રાતે ડૉક્ટરને બોલાવવા પડે, ડૉક્ટરે કહ્યું કે હવે નહીં બચે. બચી ગયા. અને બાએ કહ્યું કે જો ભાઈ તારું ઘરની બંધાણું ને બધે જવા હું જઈશ તો આ બધાનું થશે શું? આપણે નક્કી કર્યું કે બાપુજી લાવે છે આપણે, હા બરાબર. અને આમ લગ્ન કર્યા, લાજનો ઘૂમટો કાઢીને માંડવામાં બેસીને, એક પણ ફોટો લેવાઈ શકાય નહીં, પડેલો ના પડેલી, કન્યાનું મોઢું ખુલ્લું ન કરાય. આ રીતે લગ્ન કર્યા. એ દિવસોમાં આમ જ થતું 1963માં. અને બધા તદ્દન સામાન્ય જ પરિવારમાં જેમ જીવન વીતે વીતી ગયું. પણ ભણેલી ગણેલી કન્યા કયું તું એટલે એટલું તો હા, એટલે ભણેલા હાઈસ્કૂલ સુધી. અચ્છા, હું પોતે જ ક્યાં ત્યારે ગ્રેજ્યુએટ હતો, હું પોતે જ નહોતો. હા, એટલે આપણે બહુ હરકશોક કરવો. અને ઉદ્દેશ પણ સ્પષ્ટ હતો કુટુંબને સાચવવું, અને શોકનું કોઈ કારણ નહોતું. ત્યારે પત્ની પાસેથી અપેક્ષિત તો શું હતું, આજે તો ગમે તે હોય, ત્યારે શું હતું, ઘરમાં ભળી જાય, બધા સાથે રહે, ઘર સાચવે, આપણા છોકરા થાય તો છોકરાને સાચવે, આનાથી વધારે કોઈ અપેક્ષા પણ નહોતી. સાચી વાત છે, અપેક્ષાઓ વધી છે એટલે બધા પ્રશ્નો, એટલે પ્રશ્નો થાય છે. સાચી વાત છે. અને કદાચ એને પણ અપેક્ષા નહીં હોય, બીજી કોઈ અપેક્ષા થઈ એ પણ ન આવી હોય, એવું બને. પણ આપની આ જે લેખન પ્રવૃત્તિ છે એમને ટેકો મળતો રહ્યો ઘરમાંથી? કે ઘણી વખત એવું પણ હોય છે કે ઓવરવર્ક, ઓવર રાઇટિંગ,
ઘણો બધો સમય એમાં જતો હોય એટલે ફરિયાદ પણ થાય કે અમને તો સમય મળતો જ નથી. સર્જકો માટે આવું ફરિયાદ બહુ થાય છે. એટલે પ્રામાણિકતા પૂર્વક કહું તો આ પ્રશ્ન નહીં પૂછો, કારણ કે જે સંઘર્ષ વચ્ચે આ મધ્યમ વર્ગનો ગાળો પસાર થતો હોય છે ઘરમાં, ભાઈઓ બહેનો મા બાપ, અને લગ્ન વખતે અપેક્ષા ન હોય પણ એ અપેક્ષાઓ ઊભી થાય છે પાછળથી, સાચી વાત છે, અને ઊભી થાય ત્યારે જે સંઘર્ષ થાય છે, તમે તમારી જાતે જે કરવું હોય કરો, તમને કોઈ બીજી સમર્થન કોઈ ઘર કંઈક થયું હોય એવું થતું નથી. સાચી વાત છે. હું તો ઘણી વાર એમ પણ કહેતો, મારા પિતાજી મારું ભવિષ્ય કરવાનું હોય ત્યારે જે લોકો મળતા એને મારી છાપેલી ચોપડી કે છાપેલું લખાણ હોય દેખાડતા, આ મારો દીકરો હજુ છાપામાં લખે છે, પણ છાપામાં લખેલું પોતે ન વાંચ્યું હોય. આવું હતું, ધેટ વોઝ ધ પોઝિશન. એનું ગૌરવ હતું પણ એમાં કંઈ પોતે વાંચેલું જરૂર, કે એમાં કોઈ મહત્વ નહોતું. હું મારા પુસ્તકોની વાત કરું, હાજી, તો મારું સૌથી પહેલું પુસ્તક મારા ઘરમાં કોઈ એવું હોય ને આમ તો છાપું આવતું, પછી રમકડું આવતું, અખંડાનંદ પછી મંગાવ્યું હતું, આ બધું તો હતું, પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભાવનગરમાં એક વક્તૃત્વ સ્પર્ધા થઈ. વક્તૃત્વ સ્પર્ધામાં સ્કૂલના વિદ્યાર્થીઓ મને બીજું ઇનામ મળ્યું, 5 રૂપિયા રોકડા, અને 5 રૂપિયાનું પુસ્તક મારે લેવાનું મને ગમતું હોય. એ દિવસોમાં ગાંધીજીની આત્મકથા મેં વાંચી હતી, મારા જવાહરલાલની વાંચી હતી. ગાંધીજી પછી સૌથી વધારે લોકપ્રિય કોઈ નેતા હોય એ દિવસોમાં તો જવાહરલાલ હતા. હું લોકમેલા મહેન્દ્રભાઈનું ભાવનગરમાં 99 ત્યાં ગયો, જવાહરલાલની જીવનકથા, મારી જીવનકથા નવજીવને પ્રકાશિત કરેલી, મહાદેવ હરિભાઈ દેસાઈ અનુવાદક, આ જોઈ 6 રૂપિયા કિંમત, મારી પાસે 5 જ, એક ઘટતો હતો, ભેગો થાય ત્યારે આવીશ કીધું. 3-4 દિવસ પછી આફ્રેડ સ્કૂલના પ્રિન્સિપાલે મને પૂછ્યું, એટલે ચોપડી લેવો જ નું? નથી લેવો સાહેબ. કેમ નથી લેવો? આમ વાત છે, મારી પાસે 5 જ રૂપિયા છે અને 1 રૂપિયો ભેગો કરવાને મને 12 લાગશે, મારે પુસ્તક આ જ લેવું છે. એણે મને રૂપિયો આપ્યો, મારા પ્રિન્સિપાલ બુદ્ધ સાહેબ, એણે મને રૂપિયો આપ્યો, જે આ લે 6 રૂપિયા. આ 6 રૂપિયાનું પુસ્તક આજે મારી પાસે છે, એમ મારી જીવનકથા જવાહરલાલ નહેરુ સાચવેલું છે, સાચવેલું છે. અને એની જ સાથે ભાવનગરના ગામના તળાવમાં જે સભા થાય, રોજ સભા થતી, એમાં એક વિદ્યાર્થી મેઘાણીના ગીતો ગાય, જાગો જગનાક સુધાર્થ, જાગો દુર્બલ શક્ત, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે. આ બધા મેઘાણીના ગીતો. કવિ તને કેમ ગમે, ધરતીના પટ્ટે પગલે પગલે, મોટી ધાન વિના બાળ બાળો મરે, પ્રભુ વિના આકાશથી આગ જરે. આ કવિ, આવા કવિઓ મારે એ કવિઓ જોવાતા ક્યાં મળે કીધું. પેલા ગાનારાએ કહ્યું, યુગવંદનામાં આ બધા ગીતો છે. હવે યુગવંદના ઘરે એક લારીવાળો આવેલો રદ્દી સામાન લેવા, બા એને રદ્દી સામાન વેચતા હતા, એ લારીમાં હતી. અચ્છા, એ ચોપડી મેળવી લીધી, આજે મારી પાસે છે યુગવંદના. આ રીતે પુસ્તકો મારા શરૂઆત થયેલી છે. અત્યાર સુધીમાં કેટલા પ્રકાશનો આપના નામથી થયેલા છે? 165 પુસ્તકો થયા છે. નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, પછી તો પેલા કટારો જે લખતા હોઈએ છીએ આપણે,
એ કટારોના લખાણો બધા પુસ્તક રૂપે થાય, આવું બધું થયું વખર્યું છે. અને લગભગ કેટલાક પુસ્તકો ટ્રાન્સલેટ પણ થયા છે? હા, 60 પુસ્તકો. અચ્છા, જુદી જુદી ભાષામાં. જર્મની, જર્મન ભાષાથી માંડી અંગ્રેજી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉરિયા ભાષા, આ બધીમાં થયા છે. જર્મનીમાં પણ થયું? જર્મનીમાં પણ થયું છે. અચ્છા, એ કયું પુસ્તક? પ્રકાશનો પણ છાયો. બહુ સંવેદનશીલ વાત એમાં પકડી છે એમ, ગાંધીજીના જીવનની. જસ ગાંધીજીને હરિલાલ છે, મને નથી. દિનકરભાઈ, આટલી લાંબી આપણે સંવાદ યાત્રા ચલાવી છે, એવો કોઈ મુદ્દો રહી જાય છે કે જે આપણે હજી હૈયે છે ને ઉઠે નથી આવ્યો? હા, એક વાત કહું. હાજી, સરસ કહેવા જેવી છે. હાજી, હું એક જ વાર વિદેશ ગયો છું. એમ, વિદેશ જવાનો મને બહુ મોકો મળ્યો નથી. પ્રકાશનો પડછાયો, ફિલ્મ બની, નાટક બન્યું, ફિરોઝ ખાને અંગ્રેજી નાટક કર્યું, નસરુદ્દીન શાહમાં કામ કરતા એ લોકો વિદેશમાં ગયા નાટક લઈને, ત્યારે મને લઈ ગયા. એણે મને કહ્યું કે અમારી સાથે ચાલો. ગયો એમની સાથે. વિઝા અમેરિકાનો તો એ લોકો લઈ આવ્યા મારો. પછી વળતા લંડન ઉતરું એવો એક કાર્યક્રમ નક્કી થયો, વિપુલ કલ્યાણી આપણા લંડન, હા હા, ઓપિનિયન વાળા, હા, એમણે નક્કી કર્યો. હું બ્રિટનનો વિઝા લેવા માટે ગયો. હવે વિઝાના બ્રિટિશ ઓફિસરો બધા લાઈન બંધ બેઠેલા, એની બાજુમાં એક ગુજરાતી જાણનાર છોકરીઓ, કારણ કે બધા વિઝા ગુજરાતીઓ પટેલો જ હતા મોટે ભાગે. એક પછી એક બોલાવે, પરસોત્તમભાઈ આવો, રેવાશંકરભાઈ આવો, ત્યાં બોલાવે. મારો વારો આવ્યો, મને બોલાવ્યો. હું ગયો. બ્રિટિશ ઓફિસર ત્યાં હતા, જુવાન છોકરો 35-40 વર્ષે. એણે કંઈક પૂછ્યું. હવે એનો અંગ્રેજી ઉચ્ચારો, મારો અંગ્રેજી એટલું સારું નહીં, એના અંગ્રેજી ઉચ્ચારો હું કંઈ સમજ્યો નહીં. એટલે મેં પેલી બહેનને પૂછ્યું કે સાહેબ શું કહે છે? કીધું. તે બહેને મને કહ્યું, મેં જવાબ આપ્યો. ત્યારે પેલો બ્રિટિશ ઓફિસર બોલ્યો, ઇફ ઈટ ડઝ નોટ નો ઇંગ્લિશ, વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ ગોઈંગ ધેર? એવું કંઈક. પાછો હું ઉચ્ચારો સમજ્યો નહીં. એટલે મેં પેલી છોકરીને પૂછ્યું, સાહેબ શું કહે છે? સાહેબ એમ કહે છે, તમને અંગ્રેજી જો આવડતું નથી તો ત્યાં જઈને શું કરશો? લંડન જઈને. મેં કીધું, બેન સાહેબને કે તમે 200 વર્ષ સુધી અહીં રહ્યા ત્યારે તમને કઈ ભાષા આવડતી હતી? એક કઈ ભાષા અમારી આવડતી નથી, તમે 200 વર્ષ અહીં રહ્યા છો, એમ કહે સાહેબને. પેલી છોકરી કે સાહેબને એવું ન કહેવાય. મેં કીધું, શું કામ ન કહેવાય? બહુ બહુ તો વિશાલની ના પાડશે, નથી જોતા. અને પેલી એક કહ્યું, હા કહ્યું, મેં પણ અંગ્રેજીમાં કહ્યું. એને એ સમજી ગયો સાહેબ, ખડખડાટ હસી પડ્યો અને વિઝા મળી ગયા. બાકી તો એવું છે, આ વાતનો કોઈ પાર ન આવે એવી વાતો હોય છે. ક્યારેક મને એમ થાય છે કે સામો કાંઠો આવી ગયો, સામો કાંઠો, અને હવે મને એમ લાગે છે હું પ્રારબ્ધવાદી છું. અચ્છા, ગીતાના 18મા અધ્યાયમાં કૃષ્ણે છેલ્લે છેલ્લે અર્જુનને કહ્યું છે, અનુષ્ઠાન, ચેષ્ટા, કર્મ આ બધું હોય તો કામ થાય, પણ આ બધું હોય, હોશિયારી ગમે એટલી હોય, પણ દૈવ યોગ ન હોય તો કામ થતું નથી. હું 100% માનું છું. અનુભવને અંતે આજે કે બીજું ગમે તે
હોશિયારી કરતા હોઈએ આપણે, કે મને આ આવડ્યું તે આવડ્યું, આટલો હોશિયાર પેલો હોશિયાર. અરે ભાઈ તું કાંઈ છો નહીં, કરવાવાળો પેલો છે, તું નક્કમા બધી કરે. માથા દેવયોગ છે, દેવયોગ છે, હું દેવયોગમાં શ્રદ્ધા રાખું છું. આવા જ દેવયોગના એક પળે આજે આપ અહીંયા પધાર્યા છો મુંબઈથી, એ પણ દેવયોગ છે. દેવયોગ છે કારણ કે છેલ્લા બે વર્ષથી આપણે પ્લાનિંગ કરતા હતા અને આજે શક્ય બન્યું છે, એટલે આપે આટલો પરિશ્રમ લઈને અમારી સાથે સંવાદ કર્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું. અને અમને બહુ જ આનંદ છે કે આજે આપણે સાવ જ અંતરંગી અને નિજી મૂડમાં દિનકરભાઈ પોતાની વાત કરતા હતા, એટલે વાંચેલા ઘણા લોકોએ વચ્ચે બોલું. હા જી જરૂર, દિનકરભાઈ કહેતા હતા એમ નહીં કહો, એટલા માટે નહીં કહો. દિનકરભાઈ કઈ કહેતા જ નથી. એકવાર મારો પૌત્ર નાનો હતો ત્યારે મારા પુસ્તકો જોઈને મને એને કહેલું, દાદા આટલું બધું તમે લખ્યું છે આમાં? મેં કહ્યું હા મેં લખ્યું છે. પછી વિચાર આવ્યો કે મેં લખ્યું છે એમ મારાથી કહેવાય કેમ? આ લખવા પાછો તો કેટલા માણસોએ મને કાંઈ ને કાંઈ આપ્યું છે ત્યારે મેં લખ્યું છે. આજે દિનકર જોશી એમ છ અક્ષર જે લખાયા છે ચોપડીની દરેક પુસ્તકના પહેલા પાને પૂઠા ઉપર, અંગ્રેજીમાં ને તામિલમાં ને તેલુગુમાં ગમે તેમાં લખાયા છે છ અક્ષર, એ બીજા 46 અક્ષરો જે બહાર છે ને, 46 ને 52, આખા એ 52 અક્ષરનો વિસ્તાર કયો છે. આ 52 અક્ષરનો વિસ્તાર 53મું અક્ષર જે છે ઓમ એ કરે છે. તો આ 52 અક્ષરનો વિસ્તાર, 53મું અક્ષર અને નામ પહેલા છ, દિનકર જોશી, એ વ્યવહારિક અનુકૂળતા એટલે ચાલે, પ્રતિનિધિત્વ કરે છે છ અક્ષર એ 52નું અને પહેલાં ઓમનું પણ, એટલે એ પ્રતિનિધિત્વ અને ક્ષણ આજે આપણને મળી એ તો ધન્યતાનો વિષય છે. એટલે બહુ આનંદ આવ્યો છે, બહુ જ આનંદ આવ્યો. અને એટલીક વાત જ્યાં કંઈ નથી કહેવાય નથી એ તમને કીધી આજે. હું આપના સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરું અને અમે હજી ઈચ્છા રાખીએ કે આપના દ્વારા આપની ઈચ્છા હોય એવું બધું સર્જન થતું રહે. હું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન વતી આપનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરું. હું એ માટે આવું સરસ મજાનું આયોજન કરવા માટે વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ.